Sadanandam Bodhi Smitarochir Purne Duvadana Prapullam Bhojanma Chadasadrash Sovhakshi Yugala Kripa Paravara Srita Sakala Jivati Sukhado Mahasreyo Purti Jayati Sahinarayana Muni Varnive Sharmaniya Darshanam Mandahasaruchiratnanambhujam Pujitam Suranarottameramuda Dharmanandanamaham Vichintaye Om Yautarine Sri Swami Narayanaya Namo Namah Om Sri Hari Krishnaya Namo Namah Om Sri Purna Purushottamaya Namo Namah Bolo Sri Swami Narayan Bhagavanani Sri Hari Krishna Maharajani Sri Ghanshyam Maharajani Jai Badhai Bhakto Ne Yathi Jai Swami Narayan Vala Bhakto Aja Tulsi Vivano Prasang Chhe Tiyare Tulsi Ji Ye Samarpannu Pratik Chhe એની થોડીક આપણે જે પૌરાણિક કથા છે એને સાંભળી આપણા સત્સંગની અંદર થયેલા ઘણા બધા ભક્તો છે એમાંથી અલીભાઈ એના વિશેનું થોડુંક આખ્યાન સાંભળશું એમના જીવનમાંથી કંઈક આપણે શીખીશું પ્યારા પિયોડાને પ્રણમી હરિ કૃષ્ણનું ધરી ધ્યાન પ્યારા પિયોડાને પ્રણમી હરિ કૃષ્ણનું ધરી ધ્યાન પ્યારા પિયોડાને પ્રણમી હરિ કૃષ્ણનું ધરી ધ્યાન गुरुजी ने बेड़ा राखी कहूँ कथा तुलसी विवाह गुरुजी ने बेड़ा राखी कहूँ कथा तुलसी विवाह गुरुजी ने बेड़ा राखी कहूँ कथा तुलसी विवाह समझीने जीवन जीवे तो टड़ी जाए कोटि कर्म जे समझीने जीवन जीवे टड़ी जाए कोटि कर्म समर्पण तेनु हार्द छे सुखिया रेवा सदाय समर्पण तनो त्याग करी आपन रेव मूर्ति माया हम मतनो त्याग करी आमन रेव मूर्ति माया हम मतनो त्याग करी आ
આપન રહે વો મોર તે માય મમા તનો ત્યાગ કરી આપન રહે વો મોર તે માય પીવડા ઘનશ્યામ મહારાજના ચરણોમાં વંદન કરી સર્વોપરી વાલા હરિકૃષ્ણ મહારાજનું ધ્યાન ધરી મોક્ષના દાતા પૂજ્યપાદ ગુરુજીને ભેડા રાખીને તુલસી વિવાહની કથા કહું છું. તુલસી વિવાહ બધા ઉજવે છે, તુલસી વિવાહ ઉજવવાની બધાને મજા પણ આવે છે. 3 વાગ્યાનો ટાઈમ હોય તો 2 વાગે આવી જવાય છે, પણ તુલસી વિવાહ હોય ત્યારે ભક્તિયજ્ઞ હોય, અખંડ ધૂન હોય તો કહેવું પડે કે 2 વાગ્યાથી ધૂન રાખી છે તો લગભગ 3:30-4 વાગે એન્ટ્રી થોડાની પડે. 2 વાગે તો ફક્ત ભગવાનને સંતો ધૂન કરતા હોય, 3-4 એવા ખંતીલા હરિભક્તો હોય એ કરતા હોય, પછી 4 વાગે એટલે થોડાક ભક્તો વધે, 5 વાગે એટલે થોડાક વધે, 6 વાગે એટલે ભક્તિની અંદર પૂર આવે, અને 7 વાગે તો ભક્તિમાં ઓટ આવે, સમજ્યા, ભરતી આવે, સોરી 9 વાગે પાછી ઓટ આવી જાય. પણ તુલસી વિવાહમાં 3 વાગ્યાનો ટાઈમ હોય ને તો 2 વાગ્યાથી ભરતી થાય. એ પ્રસંગ એવો છે કારણ કે લોકની અંદર બધાને વધારેમાં વધારે ગમતું હોય એવું શું છે, બોલો બોલો બોલો, સૌથી વધારે ગમતો એવો પ્રસંગ કયો ઘરમાં? તો બોલતા કેમ નથી? કોઈના તોડાવા નથી આપણે. સૌથી વધારે ગૃહસ્થ આશ્રમમાં બધાને ગમતો જો પ્રસંગ હોય તો એ કયો પ્રસંગ છે? અને સૌથી ખર્ચાળ પ્રસંગ હોય તો એ લગ્નનો. મરણનો પ્રસંગ એટલો ખર્ચાળ નહીં, જન્મનો પ્રસંગ એટલો ખર્ચાળ નહીં. અત્યારે બધાએ કરી દીધું છે બેબી સાવર ને બધું ખર્ચાળ, પણ તોય લગ્ન જેટલું તો 1 વર્ષ પહેલાં ઇન્ડિયા જવાનું, ઠેલા ભરીને લાવવાના, બેગો ભરીને લાવવાનું, સોનું ખરીદવાનું, કેટલા બધાએ તમારે 1 વર્ષ તમારે જીવનમાં ખાલી 1 કે 2 લગ્ન પ્રસંગ આવે પણ એની તૈયારીઓ કેટલા મહિનાઓ ને વર્ષોથી થતી હોય. એમાં આલ્બર્ટ પેલેસ જેવું રાખવું હોય તો 1.5-2 વર્ષ પહેલાં બુકિંગ કરાવો, સમજ્યા, પાછું મેચિંગમાં ફેટો, મેચિંગમાં બધી શેરવાની, મેચિંગમાં બધું એ કરવાનું, 50,000, 55,000, 60,000 ની 5-5, 6-6 લાખનું આવતું હશે. લગ્નમાં બધાને મજા આવે. એટલે ઋષિ મુનિઓએ આ રચના એવી કરીને કે લોકને બધું થોડું મળતું આવે અને સહેજે સહેજે જીવ ભગવાન ભજી લે, આમાંથી કંઈક પ્રેરણા મેળવે. તુલસી વિવાહ એ ફક્ત એના માટે નથી કે બસ તુલસીજીને નારાયણને ફેરા ફેરવ્યા, લગ્ન પતી ગયું, ભૂદેવ ગયા, ભૂદેવ હાળા 3 હાજર જ નહોતા થયા. મેં કીધું ભાઈ આપણે ભૂદેવ થઈ જાઓ. ભૂદેવ ઉપર આવ્યા 5 ને 20, મેં કીધું થઈ ગયા લગ્ન? તો કે થઈ ગયા. મેં કીધું અમેરિકાના ભૂદેવ ને અમેરિકાના યજમાનો ને થઈ જ જાય ને જલ્દી. પણ તુલસી વિવાહની કથા કંઈક આપણને શીખવાડે છે. સમર્પણની આ કથા છે. તુલસી વિવાહની રૂઢી કથાય, તુલસી વિવાહની રૂઢી કથાય, પુરાણે લખી છે મુનિરાય, પુરાણે લખી છે મુનિરાય, તે સુની જેવતાય પાવન, વિવાહની કથા એવી છે. પુરાણોની અંદર પદ્મ પુરાણમાં, દેવી ભાગવતમાં, સદગુરુ પ્રેમાનંદ સ્વામીકૃત તુલસી વિવાહ અને શિવ પુરાણની અંદર આ કથા છે. કથા એવી છે કે ઇન્દ્રને અને શિવજીને એકવાર યુદ્ધ થઈ ગયું.
દેવતાઓને કંઈક ને કંઈક ચાલવું જોઈએ અને મનુષ્યોને પણ કંઈક ને કંઈક ચાલવું જોઈએ. આકાશમાં એ ઝઘડા છે, પૃથ્વી પર એ ઝઘડા છે અને પાતાળમાં પણ. એટલે કીધું કે સુખ કા હરિ કે ચરણ મેં કા સંતન કે માહી, બે જગ્યાએ સુખ ને શાંતિ છે, બાકી બધે જ ઝઘડા છે. શિવજીને ઇન્દ્રબેનું યુદ્ધ થયું, એટલું ભયાનક યુદ્ધ થયું, એમાં ભગવાન શિવજીએ પોતાનું ત્રીજું નેત્ર ખોલ્યું ઇન્દ્રને બાળી નાખવા માટે. છેલ્લામાં છેલ્લો ઉપાય શિવજી પાસે ત્રીજું નેત્ર ખુલે એટલે પતી ગયું. ઘણા માણસો કે જોજો આ મારે ત્રીજું નેત્ર ખોલવું પડે, ઘણા એવા હોય શિવના સ્વરૂપો ત્રીજું નેત્ર ના ખોલવું પડે. પણ હવે ઘરવાળા કે ભાઈ તમારે ત્રીજું છે તો હું લઈને જ આવીશું, તમારે તો ત્રણ છે, મારે ચાર છે. શિવજીએ ત્રીજું નેત્ર ખોલ્યું અને તેજ દરિયામાં પડ્યું. ઇન્દ્ર અદૃશ્ય થઈ ગયા અને તેજ છટકીને દરિયામાં પડ્યું અને એ દરિયાની અંદરથી એક રાક્ષસ પ્રગટ થયો તેજમાંથી. એનું નામ પડ્યું જાલંધર. એ જાલંધર, ઇન્દ્ર તો બચીને જતા રહ્યા પણ એ જાલંધર ધીરે ધીરે મોટો થયો. હવે જાલંધર તેજ કોનું હતું? ગાવા માટે જાલંધર તેજ કોનું હતું? શિવજીનું. શિવજીનું તેજ હતું એટલે શિવજીનું તેજ એટલે બળવાન પણ એવો જ હતો. એટલે જેમ જેમ મોટો થતો ગયો એમ એમ ગમે એની યારે ઝઘડા કરે, ગમે એને રંજાડી નાખે. દેવતાઓને કેટલી વાર ઇન્દ્રને એનું સ્વર્ગ ખાલી કરાવી નાખ્યું, કેટલી વાર બ્રહ્માના લોકમાં જઈને ઉપદ્રવ મચાવે. એટલે આ બધી ફરિયાદ વિષ્ણુ ભગવાન પાસે આવે, કારણ કે આ બ્રહ્માંડના ત્રણ કર્તાઓ છે, બ્રહ્મા વિષ્ણુ અને શિવ. બ્રહ્માજી જનરેટ કરે, વિષ્ણુ ભગવાન ઓપરેટ કરે અને શિવ ભગવાન ડિસ્ટ્રોય કરે. જી ઓ ડી, જી એટલે જનરેટ કરે, ઓ એટલે ઓપરેટ કરે અને ડી એટલે ડિસ્ટ્રોય કરે. ઓપરેટ કરે બ્રહ્મા, અરે જનરેટ કરે બ્રહ્મા, ઓપરેટ કરે વિષ્ણુ અને ડિસ્ટ્રોય કરે શિવ. આખા બ્રહ્માંડમાં આ ત્રણ દેવતાઓની જ મહત્તા છે. આખા બ્રહ્માંડમાં આ ત્રણ દેવતાઓ, ત્રણ જે ઈશ્વરો છે એની જ ઉપાસના છે. ત્રણ સિવાય કોઈની ઉપાસના આ બ્રહ્માંડમાં નથી. સ્વયંપૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ પ્રથમ આ પૃથ્વી પર પધાર્યા, સર્વ અવતારના અવતારી અક્ષરાધિપતિ પધાર્યા ત્યારે એમની ઉપાસના આ પૃથ્વી પર પ્રવર્તી છે, નહીં તો હું અને તમે પણ ઈશ્વરોની જ ઉપાસના કરતા હોત. કાં તો વૈષ્ણવ છે કાં તો શૈવ છે. હિન્દુની અંદર બે જ છે, કાં વૈષ્ણવ હોય કાં શિવ હોય, અને શિવની સાથે શક્તિની ઉપાસના હોય. આ ત્રણ સિવાય હિન્દુઇઝમમાં કોઈ ઉપાસના જ નથી. બ્રહ્માજીની ઉપાસના છે નહીં, એમને સાપ આપ્યો છે, એમના દીકરા હોય બધા ભેગા થઈને સરસ્વતી પાછળ જ્યારે મોહાંધ થયા, કામાંધ થયા ત્યારે. એટલે હિન્દુઇઝમમાં ત્રણ જ વિભાગ પડે, કાં શિવને ભજતો હોય, કાં વિષ્ણુને ભજતો હોય અને કાં શક્તિને ભજતો હોય. હું તમે ભાગ્યશાળી છીએ, આપણે શિવ ભગવાન વિષ્ણુ અને શક્તિ એનાથી પણ પર ભગવાન સ્વામિનારાયણની ઉપાસના મને તમને ભગવાન અને ગુરુજીની કૃપાથી મળી છે. આપણે ભાગ્યશાળી એટલે છે. જે પરબ્રહ્મ તત્વ છે, જે વેદોનું અંતિમ તત્વ છે, જે શાસ્ત્રોનું ગૂઢ રહસ્ય છે, જેને તમામ શાસ્ત્રોનું દોહન કરીને પણ નથી શોધી શકાય એવા, જે કોઈની બુદ્ધિમાં નથી બેસી શકે એવા એવા ભગવાન, હું તો તમ કારને રે આવ્યો ધામ થકી ધરી દેહ, એ પુરુષોત્તમ નારાયણ જ્યારે આ પૃથ્વી પર પધાર્યા ત્યારે એમનું સ્વરૂપ આપણને ઓળખાનું છે. જાલંધર ધીરે ધીરે મોટો થાય છે. કાળનેમી યવન, એની એક પુત્રી હતી વૃંદા. એ વૃંદા કાળનેમી યવનને ત્યાં જન્મી છે. એ પોતે ગોલોકધામના મુક્ત જ હતા અને ગોલોકમાં વઢવેડ થઈ ત્યારે શ્રીદામા અને રાધિકાજીને શાપ થયો. એવી જ રીતે ગોલોકની અંદર આ તુલસી નામની જે ત્યાં આગળ મુક્ત હતા એને પણ આવો શાપ થયેલો
અને એના કારણે એ વૃંદા રૂપે કાળનેમી યવનને ત્યાં જન્મેલા. એની કથા એવી છે, તુલસી નામની એક ગોપિકા ગોલોકમાં રાધાની સખી હતી. એક દિવસ રાધાએ આ બ્રહ્મવૈવર્ત પુરાણની અંદર કથા આવે છે, આ પુરાણોમાં તો એટલી બધી કથાઓ છે કે કઈ કથા કરવી, એક જ પાત્ર ઉપર પાંચ કથા મળે, પણ સિદ્ધાંત જ ખાલી ગ્રહણ કરવાનો. શાસ્ત્રોમાંથી ઘણી વખત બહુ શાસ્ત્રોનું વાંચન કરો ને તો તમે નાસ્તિક થઈ જઈએ કે સાચું શું, બધું સાચું. ભગવાન વ્યાસના રચેલા શાસ્ત્ર એકેય ખોટા નહીં. વસ્તુ સમજવાની છે શું, એનો સિદ્ધાંત. દ્રષ્ટાંત ગમે તે દીધું હોય, પાત્રની આમ કર્યું, આમ થયું, આમ થયું. હવે શ્રીજી મહારાજ વડોદરાની અંદર જ્યારે નારૂપંદ નાના એ સયાજીરાવ ગાયકવાડે મહારાજને બોલાવ્યા અને નારૂપંદ નાના ચમર ઢોળતા હતા એ પ્રેમાનંદ સ્વામીએ વર્ણન કર્યું છે, ત્યારે એવું વર્ણન કર્યું છે કે પ્રેમાનંદ સ્વામીએ લખ્યું, ગજ બે ઠકે ચલે મહારાજા, ગજ બે ઠકે ચલે મહારાજા. વર્ણન એવું જ આવે છે, શ્રીજી મહારાજ હાથી ઉપર બેઠા છે વડોદરાની અંદર અને નારૂપંદાના ચામર ઢોળે છે. હવે એક નંદ પંક્તિના આપણા જ સંતો છે, નંદ પંક્તિના સંતો, એમની રચનામાં એવું છે કે ભગવાન ત્યાં બહુ મોટા ઘોડા ઉપર બેઠા હતા વડોદરામાં સવારી નીકળી ત્યારે. સાચું શું, હાથીએ બેઠાએ કે ઘોડે બેઠાએ, બે સાચું. શ્રીજી મહારાજ વડોદરામાં સવારી કાઢી નીકળ્યા હતા એ વાત સાચી. ઘોડે બેઠા હતા, હાથીએ બેઠા હતા, મોર પર બેઠા હતા, એમાં બહુ વિચારવા જેવું નથી. એમ આ કથા મેં તમને આગળ જે કીધી ને હમણાં શરૂ કરીને, એ દેવી પુરાણ, શિવ પુરાણ, પ્રેમાનંદ સ્વામી કૃત જે પદો છે રૂકમણી વિવાહના, એ બધા પ્રમાણે એ કથા ચાલે છે. અને બ્રહ્મવૈવર્ત પુરાણની અંદર થોડીક કથા જુદી ચાલે છે. ત્યાં એવું છે કે ગોપિકા ગોલોકની અંદર તુલસી નામની એક ગોપિકા રહેતી હતી. રાધાએ એને કૃષ્ણની સાથે વિહાર કરતા જોઈને એને શાપ આપ્યો. રાધાજીએ કહ્યું, કૃષ્ણની બાજુમાં તો કોણ હોવું જોઈએ, રાધા જ હોવી જોઈએ. એટલે રાધાજીએ શાપ ફટકાર્યો કે મારા સિવાય તું કોણ, અને એને શાપ ફટકાર્યો કે જા તું મનુષ્ય શરીર ધારણ કર. એટલે પૃથ્વી પર ધર્મધ્વજ રાજાની કુંવરી થઈ અને એની તુલના કોઈ સાથે નહોતી થતી, એટલે એનું નામ તુલસી પડ્યું. આવી એક કથા બ્રહ્મવૈવર્ત પુરાણની છે. પણ ગમે તે રીતે આ પ્રગટ થયો, આપણે વૃંદાની કથા વધારે પ્રસિદ્ધ છે એટલે આપણે એ કથા ઉપર જઈએ છીએ. એ વૃંદા કાળનેમી યવનને ત્યાં પ્રગટ થયા, પણ વૃંદા હતા કેવા, કાળનેમી યવનને ઘેર વૃંદા પુત્રી જન્મી હરિ મેર, વૃંદા કૃષ્ણ ભક્તિમાં રહેલીન, પિતા જોઈને થયા છે ખિન્ન. કાળનેમી તો અસુર હતો, હવે એને ઘેર જન્મેલી છોકરી ભગવાન કૃષ્ણની ભક્તિ કરે, વિષ્ણુની ભક્તિ કરે, એનાથી તો સહન થાય જ નહીં. કાળનેમીના દુશ્મન વિષ્ણુ તો. એટલે કાળનેમી બહુ નાસીપાત થઈ ગયેલો. એને થયું કે આ છોકરીને કોઈ પણ રીતે કૃષ્ણ ભક્તિમાંથી તોડાવવી, એટલે એને નક્કી કર્યું કે આને એવા ઘેર પરનાવું કે એક જૈન કૃષ્ણ ભક્તિ કરી જ ના શકે. એટલે ખરેખરો મૂર્ત્યો ગોત્યો જાલંધર, ભગવાન વિષ્ણુનો વિરોધી, એની આરે એના લગ્ન કરાવ્યા વૃંદાના. વૃંદા પતિવ્રતા હતી, વૃંદા પતિવ્રતા હતી. પતિવ્રતાના પ્રભાવે જાલંધરનું બળ તો ઓર વધ્યું, ઓર ધમાચકડી મચાવવા માંડ્યો બ્રહ્માંડમાં. આ બધી ફરિયાદ ભગવાન વિષ્ણુ સુધી ગઈ. એકવાર તો શિવજી લડવા ગયા તો શિવજીને હંફાવી દીધા, અને શિવજીને ધક્કો મારીને પાર્વતીને કે મારી આરે વર્તું, આવો કામાંત થયો. પાર્વતી અદૃશ્ય થઈ ગયા. હવે આનું ઓપરેશન કરવું કેમ? એટલે વિષ્ણુ ભગવાન પાસે બધી અરજીઓ આવેલી, એટલે વિષ્ણુ ભગવાન આમ જોયા કરતા હતા. છેલ્લો ઉપાય આ બ્રહ્માંડની અંદર કોણ છે? ભગવાન વિષ્ણુ. આ બ્રહ્માંડમાં કંઈ પણ છેલ્લો નિર્ણય લેવો હોય ત્યારે છેલ્લામાં છેલ્લો નિર્ણય વિષ્ણુ ભગવાન લે. એટલે આ બ્રહ્માંડની અંદર ભગવાન વિષ્ણુની જ ઉપાસના સૌથી વધારે પ્રવર્તેલી છે. દરેક બ્રહ્માંડે બ્રહ્માંડે બ્રહ્મા વિષ્ણુ અને શિવ પંચાળાના ચોથા પ્રમાણે એ ત્રણેય બ્રહ્માંડાપત્યો છે. એક બ્રહ્માંડ નથી, બ્રહ્માંડ અનેક છે.
તો અનેક બ્રહ્માંડના બ્રહ્માંડા પતિઓ કેટલા હોય? અનેક હોય. શ્રીજી મહારાજે લોયાના પહેલા વચનામૃતમાં એમ કીધું, આજે અમને શિવજીના દર્શન થયા, શિવજી મોટા નંદીશ્વર પર બેઠા હતા અને શિવજીની ઉંમર 40 વર્ષની હતી. તે 40 વર્ષની શિવજીની ઉંમર કેવી રીતે નક્કી થયું 40 વર્ષની? શિવજી તો પુરાણોમાં કેટલા જૂના વર્ણવેલા છે. તો શિવજી 40 વર્ષના, આ બ્રહ્માંડના જે શિવજીના ભગવાનને દર્શન થયા એમની ઉંમર 40 વર્ષની હતી. આ બ્રહ્માંડનું આયુષ્ય પણ અત્યારે અડધું થયું છે. એ આખી તાત્વિક વાત જુદી છે, એટલે એમાં આપણે ન જ જવું, પણ શાસ્ત્રની દરેક વાત એકદમ સત્ય અને એકદમ સાચી છે. એમાં એ શ્રીજી મહારાજનું આપેલું જ્ઞાન એકદમ સચોટ, સાદું પણ એકદમ સચોટ ને ઊંચું જ્ઞાન છે. જાલંધરારે લગ્ન થયા, પતિવ્રતાના પ્રભાવે બહુ રંજાડવા માંડ્યો. વિષ્ણુ ભગવાને નક્કી કર્યું, રાત્રે બેઠા બેઠા વિચારે છે કે આ જાલંધરનો કોઈ ઉપાય તો કરવો જ પડશે. એક ત્રિશૂળ પ્રગટ કર્યું ભગવાન વિષ્ણુએ. એટલે લક્ષ્મીજી તો ઘરમાં કંઈ ચહલ પહલ થાય એટલે પૂછે તો ખરા ને લક્ષ્મીજી કે શું છે, કેમ હમણાં બહુ ચિંતામાં છો ને આમ કંઈક બહુ વિચારોમાં છો, હમણાં કંઈ મારે યારે બોલતા નથી, હસતા નથી, કાંઈ ટેન્શન છે? તમને ટેન્શન હોય તો ઘરવાળા પૂછે કે ના પૂછે? તમને પૂછે ને કે એવું કે હું મોઢું ચડાવીને ફરો છો એમ કે હું કે કંઈ ટેન્શન છે? પતિવ્રતા છે ને લક્ષ્મીજી એટલે પૂછ્યું. એટલે ભગવાન વિષ્ણુ કે બીજું કાંઈ નહીં, ઓલો જાલંધર છે ને એ બહુ ધમાલ મચાવે છે બ્રહ્માંડમાં, દેવતાઓને હેરાન કર્યા, શિવજીને હેરાન કર્યા, પાર્વતીની લાજ લેવા દોડ્યો, હવે એનો કંઈક ઉપાય કરવો પડશે. ત્યારે લક્ષ્મીજી કે જોજો, એ તો મારો ભાઈ થાય કે, કારણ કે સમુદ્રની પુત્રી હું છું અને જાલંધર ક્યાંથી પ્રગટ થયો છે? સમુદ્રમાંથી. એટલે મારો ભાઈ થયો, હું તમારી પાસે વચન માગું છું, મારા ભાઈને તમારે નથી મારવાનો. આ ખરું પાછું નવું આવ્યું. વિષ્ણુ ભગવાન કે હવે આને તો વચન તો અપાય નહીં, પણ વિષ્ણુ કે એક કામ કર, હું મારવા નથી જતો એને, એ વાત પાકી, હું એને મારવા નહીં જઉં, બસ હું એને નહીં મારું, એટલું હું તને વચન આપું છું. લક્ષ્મીજી કે હારું. એટલે પછી ભગવાન વિષ્ણુએ ત્રિશૂળ પોતાના પાર્ષદો જોડે મોકલાવી દીધું શિવજી પાસે અને કીધું કે તમે યુદ્ધ કરો જાલંધર આરે. બ્રહ્માજી પાસે મોકલ્યું, બ્રહ્માજી કે મારું કામ નહીં, શિવજી પાસે મોકલ્યું. એટલે શિવજીએ પછી જાલંધર આરે યુદ્ધ ચાલુ કર્યું. ઇન્દ્રને દેવતાઓને બધાને કીધું, બધાએ પોતપોતાની જેટલી તાકાત હોય બધું લઈને આવો. તે બધી તાકાત લઈને બધી જ ધર્મ સેના હતી, દૈવી સેના બધી ભેગી થઈ, પણ એક જાલંધર બધાને કાફી પડે. કોના પ્રભાવે ખબર છે? વૃંદાના પતિવ્રતાના પ્રભાવે. એકદમ સ્વરૂપતી સ્ત્રી હતી એ, પણ એનું પતિવ્રત એવું હતું, પતિવ્રતા એવી હતી જેના કારણે જાલંધરને એટલી બધી શક્તિ મળતી, એટલી બધી શક્તિ મળતી કે શિવજી પણ હાંફી ગયા, દેવતાઓ પણ હાંફી ગયા. અને પછી અહીં લખ્યું છે, પતિવ્રતાની ટેક છે મોટી, બળ આપે છે પતિને કોટી, સામર્થ્ય પતિમાં જે હ જનાય. ગાવ આગળ, તમને વંચાતું નથી. સામર્થ્ય પતિમાં જે હ જનાય, નારી તના. કે તમને નથી વંચાતું? નડે છે કઈક લાગે છે? ના ના, હા પેલો અક્ષર કપાય છે, બરાબર છે. મેં કીધું આમ કેમ મૂંઝાઈ કેમ ગયા છે? નારી શબ્દ છે, નારી શબ્દ. સામર્થ્ય પતિમાં જે હ જનાય, સામર્થ્ય પતિમાં જે હ જનાય. તમારે નથી ગાવાનું, આમને ગાવાનું છે અને ખાલી જગ્યા પૂરી કરવાની છે. સામર્થ્ય પતિમાં જે હ જનાય, આગળ જે તમારું સામર્થ્ય છે કોના પ્રભાવે છે? પાવર બધો ન્યાથી આવે છે, પાવર બેંકો ન્યા મૂકી છે બધી વાત, એટલી છે. એટલે મારે તમારી જોડે આગલી કડી બોલાવી હતી, પણ તમે મારા ઈશારાને સમજ્યા નહીં. સુતી ભગત જે તાકાત છે ક્યાંથી છે? નારી તના સતીત્વ પ્રભાવ.
જે જે તાકાત જેમાં છે એ બધી ન્યાથી છે. પતિવ્રતા હોય ને ન્યાથી તાકાત આવે આમાં, અને જેમાં તાકાત ના હોય ત્યાં સમજવાનું કઈ પ્રોબ્લેમ છે. જાલંધર કોઈ રીતે જીતાય નહીં. હવે વિષ્ણુ ભગવાન પાસે ફરી અરજી ગઈ, એટલે વિષ્ણુ ભગવાન છે ને લક્ષ્મીજીથી દૂર જતા રહે. લક્ષ્મીજીને કીધું મારે બે દિવસ થોડું કામ છે, હું જઈને આવું છું, મારે થોડું આ બ્રહ્માંડની અંદર બધું આગું પાછું બહુ છે પાલન પોષણ કરવાનું, બધું અમને ખાતું બગડી ગયું છે એટલે મારે જવું પડશે. લક્ષ્મીજીને મૂકીને ભગવાન નીકળ્યા. ગયા અને પછી વિચાર્યું કે હવે આનું શું કરવું. લક્ષ્મીજીને વચન આપ્યું છે કે જાલંધરને મારે મારવાનું નથી, નહીં તો હું તો કે સુદર્શન મૂકું એટલે જાય. એટલે પોતે એક બ્રાહ્મણનું રૂપ લઈને ગયા. ક્યાં? વૃંદાવાટ જોવે છે કે મારો પતિ લડવા ગયો છે, કેટલા સમય થઈ ગયો આવ્યો નથી, મરી ગયો છે કે જીવતો હશે. એમાં વૃંદાને એક દિવસ સ્વપ્ન આવ્યું. સ્વપ્નની અંદર એવું સ્વપ્ન આવ્યું કે જાલંધર મરાયો, એટલે સવારમાં ઉઠીને ચિંતિત છે અને બેઠા છે પોતાની ઝૂંપડીમાં, અને ત્યાં ભગવાન સંન્યાસીનો વેશ લઈને પહોંચ્યા. સંન્યાસીનો વેશ લઈને પહોંચ્યા એટલે વૃંદા તરત પગમાં પડ્યા કે મુનિવર તમે મારા આશ્રમમાં પધાર્યા, મારા મોટા ભાગ્ય છે. હું ઘણા સમયથી મારા પતિની વાટ જોઉં છું, ગયા છે લડવા માટે પણ આવ્યા નથી. એ જીવિત છે કે મૃત્યુ પામ્યા છે, એમને કંઈ પ્રોબ્લેમ તો નથી ને? અને ત્યારે આ સંન્યાસી કહે છે હું જ્યોતિષ શાસ્ત્રનો ભણેલો છું અને હું કહું છું કે તમારો પતિ જે જાલંધર છે તો હણાઈ ગયો છે, મરી ગયો છે. અને ત્યારે વૃંદા પોક મૂકે છે કે હોય નહીં, મારા પતિત્વના પ્રભાવે કોઈ દિવસ મારા પતિ મરે નહીં, પણ આ તો મને સ્વપ્ન આવ્યું એટલા માટે. એટલાની અંદર ભગવાને એવી યોગ માયા પ્રેરેલી ને, તે એક વાંદરું જાલંધરનું માથું લઈને આવ્યો અને ધડ લઈને આવ્યો. બે વાંદરા આવે, એક ધડ લઈને એક માથું લઈને. અને વૃંદાએ જોયું, વૃંદા પોકે પોકે રડવા લાગી. રડવા લાગી ત્યારે પેલા સંન્યાસી કે મારી પાસે એક વિદ્યા છે, જો તમે કહો તો હું જાલંધરને સજીવન કરી શકું છું. ત્યારે વૃંદા કહે છે હું મારા પતિવ્રતાના પ્રભાવે જાલંધરને સજીવન કરીશ. આવી ભગવાન અને વૃંદા વચ્ચે જ્યારે ચર્ચા ચાલે છે અને બહુ વિનંતી કરી, ભગવાન કહે છે આ તારા પતિવ્રતાના પ્રભાવે હવે જીવિત નહીં થાય, એ લડતો તો અત્યાર સુધી પણ હવે જીવિત થાય એનો આત્મા તો જતો રહ્યો, પણ મારી પાસે એવી વિદ્યા છે હું અંજલિ છાંટું તો આ જાલંધર બેઠો થાય. એટલે ભગવાને અંજલિ છાંટી, પેલું ધડને મસ્તક ભેગું થયું. ખરેખર જાલંધર તો લડે છે ત્યાં, આ તો નવું જ મોડલ હતું આખું, પણ કોપી પેસ્ટ ભગવાને કરેલી. એનું ધડ અને માથું હાંધીને ભગવાને અંદર પ્રવેશ કરી લીધો અને જાલંધર જીવતો થઈ ગયો. હવે વિષ્ણુ તો કડિયા છડિયા બળિયા જ છે, એટલે પછી વૃંદાનું સતીત્વ ત્યાં આગળ એની સાથે વિહાર કરીને ભંગ કરાવ્યો. જેવું આ બાજુ એનું સતીત્વ ભંગ થયું, એનું પતિવ્રતાપણું ભંગ થયું, પર પુરુષ સાથે એનો સંગ થયો અને ઓલી બાજુ ઉપર જાલંધરની શક્તિ ઘટી, જાલંધરનું માથું ત્યાં આગળ શિવજીએ ત્રિશૂળ જે એના મસ્તક ઉપર માર્યું, માથું કપાનું. વૃંદા આશ્રમમાં બેઠા છે, જાલંધરના રૂપમાં ભગવાન એક બાજુ પર બેઠા છે, ત્યાં જ એના આંગણામાં આવીને માથું પડ્યું. વૃંદા ચમકી ગયા કે આ કોણ અને માથું પડ્યું એ કોણ. અને ત્યારે વૃંદાને 100% એમ થયું કે આ ચોક્કસ મારી સાથે કપટ થયું છે. એને કીધું છે પાણી છાંટીને, પાણી હાથમાં અંજલિ લઈને પતિવ્રતા હતા, બોલો તમે કોણ છો, મારી સાથે કપટ થયું છે, મારું પતિવ્રતાનું વ્રત તમે તોડાવ્યું છે, કોણ છો? અને ત્યારે ભગવાન ત્યાં ચતુર્ભુજ રૂપની અંદર પ્રગટ થયા, વિષ્ણુ ભગવાન. અને ત્યારે વૃંદાએ કીધું કે તું જગતનો બાપ થઈને આખા બ્રહ્માંડનું પાલન કરવાનું તારા હાથમાં હોય ને, તું બધાનો પિતા હોય ને, તને આ એક દીકરી ઉપર એટલો દયા ના આવી કે આ દીકરી ઉપર તને દયા ના આવી કે મારો પતિ એનું માથું કપાઈ ગયું અને મારું પતિવ્રતાનું વ્રત ભાંગવાનો તને શું અધિકાર છે? પતિવ્રતાના અંગને રાખવાનો ઉપદેશ આપવાવાળા તમે ભગવાન વિષ્ણુ, એ તમે મારા પતિવ્રતાનો ભંગ કરાવો એનો તમને અધિકાર શું છે? આમ કહી અને વૃંદાએ ભગવાનને શાપ આપ્યો કે તમારું હૃદય જ પથ્થર જેવું છે, માટે પથ્થર થઈ જાઓ, હું તમને શાપ આપું છું. અને જેમ હું મારા પતિના વિરહમાં રજડી રજડીને અત્યારે દુઃખી થાઉં છું, એમ તમે પણ પત્નીના વિયોગની અંદર રખડી રખડી અને રડી રડીને દુઃખી થાશો. એ શાપ ભગવાને રામા અવતારની અંદર વિષ્ણુ ભગવાને રામા અવતારમાં ગ્રહણ કર્યો.
ભગવાન ને પથ્થર થવાનો શાપ આપ્યો. આ બાજુ ઉપર ભગવાને પણ હામે કીધું કે તારી મોઢ મતી છે, તું મને નથી ઓળખી શકી, જા તું પણ વૃક્ષ રૂપે થઈ જા. આ બાજુ ઉપર જાલંધરનો અગ્નિ સંસ્કાર, એની અંદર આ જે વૃંદાતી સતી થઈ ગઈ, અને સતી થઈ ત્યારે એ સતી થઈને એમાં બળી અને એમાંથી એક તુલસીનો છોડ પ્રગટ થયો. ભગવાન પથ્થર રૂપે શાલિગ્રામ થઈ ગયા અને આ બાજુ ઉપર વૃંદાતી એ તુલસીના વૃક્ષ રૂપે થઈ ગયા. અને ભગવાને ત્યારે એટલું કર્યું, પ્રભુ એ કરુણા કરી હતી, વૃંદાને તુલસી બનાવી દીધી, એવો વર દીધો ભગવંતે, રહુ અખંડ તુજ સંગે. વૃંદાને બહુ પશ્ચાતાપ થયો કે મેં ભગવાનને ક્યાં આવો શાપ આપ્યો. અને ત્યારે ભગવાને કીધું છે, તું તો મારી ભક્ત છો, મારા ધામની મુક્ત હતી, થોડા સમય માટે તને આ પૃથ્વી પર લાવવામાં આવી છે, પણ હવે તું અખંડ મારી ભેગા રહીશ. અને જ્યાં તને વરદાન આપું છું કે મને કોઈ પણ વસ્તુ અર્પણ કરવી હશે તો જ્યાં સુધી તને નહીં મૂકે ત્યાં સુધી હું કોઈ વસ્તુને ગ્રહણ કરીશ નહીં, તારો અને મારો સંબંધ અખંડ રહેશે, મારા જે ભક્તો છે એ મને કંઈ પણ ધરાવે એમાં તુલસી પત્ર મૂકશે નહીં ત્યાં સુધી હું ગ્રહણ કરીશ નહીં, અને મને સોનાના ઘરેણાઓ ધરાવે એના કરતાં પણ તુલસી પત્ર ધરાવે, તો એને કરોડ ગણા માણીસ આવું તુલસીજીને વરદાન ભગવાને દીધું છે ત્યારે. એટલે આપણે કોઈ પણ વસ્તુની અંદર બોલીએ છીએ મેં કૃષ્ણ અર્પણ કર્યું છે, દાનનો અર્થ થાય કૃષ્ણ અર્પણ. તુલસીના પાંદડે દીધું એનો અર્થ એ થાય કે ફરીને પાછું લેવાનું નથી, એને તુલસીના પાંદડે દીધું કહેવાય, સમજાયું. પણ 15 વર્ષ પહેલાં પંખો નાખ્યો હોય, 500 રૂપિયાના યજમાન થયા હોય પંખાના, અને 9 યજમાનના નામ લખાયા હોય 3 પાંખિયા પર, 9 પેઢીના નામ, 9 પેઢી આખી ચકડે ચડી હોય, અને 15 વર્ષ પછી પંખો ગોતવા નીકળે કે મારો પંખો ક્યાં, ભંગારમાં થઈને ઓગળી ગયો હોય પંખો 15 વર્ષ પછી, રે. કોઈ મંદિર થયું હોય અને ત્યારે કાર્પેટ નખાવી હોય તે 20 વર્ષ પછી કાર્પેટ ગોતવા આવે તો કાર્પેટ રે, બદલાઈ ગયું હોય ત્યાં સુધીમાં તો. પણ જીવનો સ્વભાવ એવો, કૃષ્ણ અર્પણ કર્યા પછી પણ મન અર્પણ કરેલું નથી હોતું. તુલસીના પાંદડે અર્પણ કરે, જે ભગવાનને અર્પણ કર્યું પછી આપણું રહેતું જ નથી, પણ ભગવાનને અર્પણ કર્યા પછી પણ જો આપણો અધિકાર એની ઉપર આપણે રાખીએ છીએ તો ભગવાનને અર્પણ કર્યું જ નથી. તુલસી પત્ર મૂકવાનો અર્થ એ છે, આ તુલસીની કંઠી આપણે ગળામાં પહેરીએ છીએ એનો અર્થ એ છે કે મેં મારો દેહ મન પ્રાણ બધું ભગવાનને અર્પણ કર્યું છે. હવે જો આ તુલસીની કંઠી પહેર્યા પછી પણ આપણો અધિકાર આની ઉપર હોય તો આપણે અર્પણ કર્યું જ નથી ભગવાનને, ભગવાનને અર્પણ નથી કર્યું. ભગવાનને જ્યારે તુલસીના પાંદડે દઈ દીધું, ઇદમ ન મમ, આ મારું નથી, પછી ક્યારેય પણ ભગવાનને અર્પણ કર્યા પછી અધિકાર ના કરીએ, ભગવાનને અર્પણ કર્યા પછી એનું વિચારીએ નહીં કે આવે શું આનું. અર્પણ કરતા પહેલાં 100 વખત વિચારવું, પણ અર્પણ કરી દીધું પછી એની ઉપર આપણો અધિકાર રહેતો નથી. એ તુલસી આપણને સમર્પણનું પ્રતીક છે, શીખવાડે છે. સમર્પણ પ્રતીક છે તુલસી, સમર્પણ પ્રતીક છે તુલસી, શાસ્ત્રો કહે સાધક ને હુલસી, શાસ્ત્ર કહે સાધક ને હુલસી, મારું સુખહીને ભાખો, મારું સુખહીને ભાખો, સર્વે હરિનો કરીને રાખો, સર્વે હરિનો કરીને રાખો, હુંને ભૂલવું એ છે સાચી સિદ્ધિ, 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 એવી ગુરુ કૃપાથી થાય ભક્તિ, એવી ગુરુ કૃપા
પાકી થાય વીતે હોને મારો જેને તાજે દે દો 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 પીઓડા ના હૃદય સ્થાન લીધો પીઓડાના હૃદય સ્થાન લીધો પીઓડાના હૃદય સ્થાન લીધો પીઓડાના હૃદય સ્થાન લીધો. આખી દુનિયાનો મોટામાં મોટો રોગ છે આઈ. કયો રોગ છે? આઈ. આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ, એવું ગ્રામરમાં આવતું, બરાબર ને? ઇંગ્લિશ મને બહુ નહીં પણ થોડુંક ગ્રામર યાદ રહી ગયું છે બાબુદાદા, એવું જ આવે ને? તમે શિક્ષક છો. આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. આઈ તમે ગમે ત્યાં લખો, આગળ લખો, પાછળ લખો, વચ્ચે લખો, છેલ્લે લખો, તો પણ એને કેવો લખવો પડે? કેપિટલ જ લખવો પડે. બીજા બધા શબ્દોની અંદર તમે બીજી એ બે સીડીનો ઉપયોગ કરો અને કરવો જ પડે પાછલા શબ્દોમાં, પણ આઈને જ્યારે ઉપયોગ કરો ત્યારે બધી જગ્યાએ ઊભો જ હોય. અને સૌથી મોટામાં મોટા પ્રશ્નો સર્જતું હોય આપણા પરિવારમાં, સમાજમાં, સત્સંગમાં, મંડળમાં, કોઈ પણ જગ્યાએ, ભગવાનના ચરણારવિંદ સુધી પણ જો કોઈ પ્રશ્ન સર્જતું હોય એવો જો કોઈ શબ્દ હોય તો એ કયો છે? આઈ. અંગ્રેજીમાં તો સારું આમ આમ લીટો કરીને આમ લખી દેવાય, પણ ગુજરાતીમાં લખવું હોય તો, હ લખવું હોય ને તો આમ પાછો આમ વાંકો થયો હોય તો હજુ તો અટકે નહીં, પાછો ફરી વાંકો થાય, એટલાથી પાછો અટકે નહીં, પાછો નીચે, એટલે જેમાં હુંકાર આવે ને એને એવો વાંકો કરી નાખે, ત્રણ વખત વાંકો ચૂકો કરી નાખે. અને સૌથી મોટામાં મોટી આપણી સત્સંગની સાધના છે હુંકારને ભૂલવું. હું હો, તમે હો, ચાહે 5 વર્ષનો હોય, ચાહે 25 વર્ષનો હોય, ચાહે 60 વર્ષનો હોય, ચાહે 80 વર્ષનો હોય, ત્યાગી હોય, ગૃહી હોય, ગમે એટલા વર્ષોથી આપણે સત્સંગમાં હોઈએ, પણ હુંકાર જ્યાં સુધી ભૂલાતો નથી ત્યાં સુધી પરમાત્માનું મિલન થતું નથી. નડતરમાં નડતર હુંકાર, ભગવાન સાથે નડે હુંકાર. અલૈયા ખાચરમાં બધું જ હતું, કેટલાને સાધુ કર્યા, ભગવાનનો કેટલો રાજીપો હતો, પણ અલૈયા ખાચરને નડ્યું શું? હુંકાર. જીવા ખાચર બધું દાન ધર્મા તો બધું કરતા હતા, નડ્યું શું? હુંકાર. પ્રેમાનંદ સ્વામી જેવા કીર્તનો ગાય, પ્રેમાનંદ સ્વામી જેવા કીર્તનો ગાય, કીડી સખી એવા જ કીર્તનો ગાતા, ભગવાન પ્રત્યેનો ભાવ પણ એવો જ હતો, આંખમાંથી આંસુડા ચાલ્યા જતા, નડ્યું શું? હું અને મારું, એ જે ભૂલાય એ જ સાચી સિદ્ધિ છે, એ જ સાચું ભક્તપણું છે, એ જ સાચું સંતપણું છે. સમર્પણ, સમર્પણની અંદર હું રહે જ કેમ, સમર્પણમાં મારું રહે જ કેમ, હું જ કોઈકનો છું, મારું મન, મારો આત્મા જ મેં કોઈકને અર્પણ કર્યો છે, તો મારું મન, મારો વિચાર, હું, એ બધું રહેતું જ નથી. અને એવું જ્યારે ટળે છે ને ત્યારે ભગવાન અતિશય રાજી થાય છે, બહુ રાજી થાય છે. આંબાનું વૃક્ષ હોય ને, આંબાનું વૃક્ષ, એની ઉપર વર્ષો જાય એમ આંબાનું વૃક્ષ ઘટાદાર થતું જાય, આમ ઊંચું થતું જાય, મોટું થતું જાય, પછી એની ઉપર કેરી આવે મોટી મોટી. એ આંબાના વૃક્ષ ઉપર જે કેરી આવે એનાથી આંબો સીધો જાય કે નમે? કેરીઓ આવે તો આંબો આમ કેરીને ઊંચી લઈ જાય કે નમી જાય? તમે ખેતરમાં પાણી છોડ્યું હોય ને તો કેરી જે આંબા ઉપર જાજી હોય ને તો કેરીઓ જમીનની અંદર ગરી જાય. બોલો, તમે ઇન્ડિયામાં જોયું હશે, ખેતરમાં કાદવમાંથી કેરી કાઢવી પડે. ફળ જેટલા જાજા આવે નમે, પણ ખીજડો હોય ને એ જેમ જેમ એના વર્ષો જાય ને સીધો જ આમ ઊભો ઊભો જ થાય, પાછા ફળ હાંગર્યું ના આવે, બકરા ખાય, ઊંટડા ખાય, માણસ તો ના જ ખાય. એક તો ફળ સારું નહીં અને પાછું ફળ લગાડે ક્યાં? ઉપર. છાંયો કોઈને દે નહીં એવું જેના જીવનમાં આવે, હુંકારવાળું જીવન એવું થઈ જાય. આજે માની લો હું સાધુ છું, સાધુ થયો ને આજે થોડી કથા વાર્તા કરતો થયો, થોડો કંઈક વ્યવહાર કરતા હોઈએ સત્સંગમાં, થોડું કંઈક આયોજન કરતા હોઈએ ભગવાનને મોટાની કૃપાથી,
પણ હું ઘણી વખત જે ઘટના કહું છું કે પોતું મારતા મને નહોતું આવડતું, પોતું મારતા નહોતું આવડતું. ગુરુજીએ રણછોડ ભગતને કીધેલું કે આ બાબલાને પોતું મારતા શીખવાડો. ત્યાંથી આ સત્સંગની શરૂઆત થઈ. સત્સંગની શરૂઆત ક્યાંથી થઈ છે? આ બાબલાને પોતું મારતા શીખવાડો, ત્યારથી આ ત્યાગાશ્રમની શરૂઆત થઈ છે. હવે આજે આપણે 1000ને પોતું મારતા શીખવાડતા થઈ ગયા, 100%. આજે એ વાત પણ એટલી જ સાચી છે કે આપણે 100, 200, 500ને પોતા કેવી રીતે મારતા એ શીખવાડતા થઈ ગયા, એ વાત એટલી જ સાચી છે. એ વાત ગમે એટલી સાચી છે. 1000ને સત્સંગ કરાવતા થઈ ગયા, એ વાત ગમે એટલી સાચી છે. સત્સંગનો વ્યવહાર સારી રીતે કરી શકીએ એ કદાચ થઈ ગયું તો એ વાત ગમે એટલી સાચી છે. આપણે કથાકાર થઈ ગયા, મોટા કહેવાતા થઈ ગયા, એ વાત ગમે એટલી સાચી છે. પણ પોતું મારતા બાબલાને શીખવાડો, એ વાત પણ એટલી જ સાચી છે. એને જે ભૂલે ત્યારે આઈ કેપિટલ થાય, અને આઈ કેપિટલ થાય એટલે એનું મૃત્યુ થાય. આજે નહીં, કાલે નહીં, 5 વર્ષે નહીં, 10 વર્ષે નહીં, 25 વર્ષે નહીં, 100 વર્ષે દેહ મૂક્યા પછી, દેહ મૂક્યા કેળે કે દેહ મૂક્યા પછી પણ શ્રીજી મહારાજ કે એ રાહુ કેતુ જેવો થાય, આવું કીધું છે. માટે વાલા ભક્તો, ભગવાનને ગુરુજીની આપણા બધા પર બહુ કૃપા છે. આવા હુંકારો આપણા લોયાધામ પરિવારની અંદર દેખાતા નથી, પણ ક્યાંક આપણું મન આપણને છેતરતું હોય, ક્યાંક આપણી બુદ્ધિ આપણને છેતરતી હોય, કંઈક આપણી અંદર થોડા સદગુણો ભગવાનને મોટાની કૃપાથી આવ્યા હોય, પણ ક્યારેય પોતાની જાતને છેતરી ના બેસીએ. સત્સંગમાં જ્યારે પહેલો પગ મૂક્યો, જ્યારે સત્પુરુષનો આપણને યોગ થયો, તે દિવસે જે આપણું વિઝન હતું, જે બુદ્ધિ હતી, જે આપણું લેવલ હતું, એ લેવલને ક્યારેય ના ભૂલું. એ લેવલને જે નહીં ભૂલે એને હુંકાર નહીં લાગે. એટલે મેં અહીંયા આગળ લખવામાં આવ્યું છે, હું ને ભૂલવું એ છે સાચી સિદ્ધિ. સાચી સિદ્ધિ જ આ છે. 1000ને સત્સંગ કરાવી દેવો એ સિદ્ધિ નથી. 1000 ઘણા સોનાના શિખરો કરી દેવા એ સિદ્ધિ નથી. એ સિદ્ધિ નથી. એ સિદ્ધિઓ છે, 9 નિધિની સિદ્ધિઓ છે. અને એવા સિદ્ધિઓને ક્યારેય ભગવાનના જે એકાંતિક થવા માગતા સંત કે ભક્ત છે એ ઈચ્છતા નથી. એ તો સહેજે જે થાય એ કરે, સહેજે ભગવાન કરાવે એટલું કરે, એને નથી ઈચ્છતા. સાચી સિદ્ધિ જે છે, હું ને ભૂલવું એ છે સિદ્ધિ, પણ એ મળે છે કેવી રીતે? તો કે ગુરુ કૃપાથી થાય એની વિકતિ. ગુરુની કૃપાને અનુભવ્યા વિના એની વિકતિ થાય એવી નથી. આપણા પૂજ્યપાદ ગુરુજીનું જીવન તો તમે જુઓ, એમને કેટલી સિદ્ધિઓ મળી છે, શું સિદ્ધિ નથી મળી, શું સિદ્ધિ નથી મળી. માથે પોટલું લઈને ફરવાવાળા વ્યક્તિ, ટ્રકોની અંદર હાથ લગાવીને ફરવાવાળા વ્યક્તિ, દાદા સાથે અહીં અમેરિકામાં ફોનો કરીને ઘેર ઘેર ફરવાવાળા વ્યક્તિ, અપમાનો થાય, કેટલાય કેવા શબ્દો કે, આંખમાંથી આંસુડા પડી જાય, પરોપકાર માટે કાર્ય કરવાનું અને છતાં પણ અપકારના ગાળો જેવા શબ્દો સાંભળવા મળે. કેટલાક શબ્દોનો તો હું જ સાક્ષી છું કે બાજુમાં હોવ, મહાપૂજા ચાલતી હોય ને ગુરુજીને પૂછે, દાળ જોખા ઇન્ડિયામાં ખૂટી ગયા, ચાલે આવ્યા છો કે અહીં બોલો. આવું ફ્લોરિડા સ્ટેટમાં એક ભાઈએ કીધેલું, દાળ ચોખા ખૂટી ગયા છે તો અહીં આવી ગયા છો. અને ત્યારે ગુરુજી હસતા મોઢે શું કે, હા ભગત ખૂટી ગયા, થોડા બાંધી દેજો ને કે આરે લઈ જઈશું. કલ્પના કરો. બાકી આપણે શું વિચારીએ, ભાઈ દેતો હોય ના દેતો જા, જવાબ એવો દઈ દઈએ ને, કારણ કે એવા ઉદ્ધત વ્યક્તિને જવાબ એવો દઈ દે. પણ ગુરુજીની સાધુતા જો, હા ભગત ખૂટી ગયા કે થોડા બાંધી દેજો ને આરે. આને કહેવાય હુંકાર, ભૂલેલા કહેવાય. એ ક્યારે થઈ શકે? જીવોના કલ્યાણ અર્થે આ પૃથ્વી પર આવ્યા હોય ને ત્યારે થઈ શકે. એવા મોટા આપણને મળ્યા છે, એ આપણા મોટા ભાગ્ય છે. હવે એવા મોટાના આપણે હોઈએ અને આપણી અંદર પછી હુંકાર હોય, કેમ શોભે? જેને જે ધાવ્યો હોય એના ધાવણના ગુણ જો આપણામાં ન આવ્યા તો આપણે શું મેળવ્યું એમાંથી? આપણે ધાવ્યા છે કે આપણે જે ધાવ્યા એનું ઝેર કરી દીધું છે? એ મુમુક્ષુ માત્રે મારે ને તમારે વિચારવું જોઈએ. દૂધનું ઝેર પણ થઈ શકે છે જો આપણી હોજરી સર્પની હોય તો. દૂધનું ઝેર પણ થઈ શકે છે જો આપણી દાઢ સર્પની હોય તો. દૂધનું ઝેર પણ થઈ શકે છે જો આપણા વિચાર સર્પ જેવા હોય તો. દૂધનું ઝેર થાય છે. સર્પને દૂધ પાવ તો એ અમૃત થાય એની જીભ, એની દાઢ કોઈ દી અમૃત ના થાય, એ ઝેર જ થાય, એ ડંખ જ મારે.
પણ હું અને મારું જીવનમાંથી નીકળી જાયને ભગવાન બહુ રાજી થાય અને મોટાની કૃપા વિના નથી થતું. પૂજ્યપાદ ગુરુજીને આટલી બધી સિદ્ધિઓ મળી, હું એ કહેવા માગુ છું, ટ્રકમાં ફરવાવાળા આજે ગાડી અહીં આવવાના હોય ને પહેલાં કે મારી ગાડી એક મર્સિડીઝ રાખી મૂકું છું, એક આ રાખી મૂકું છું, એક ઓડી રાખી મૂકું છું, આ સ્ટેટમાં આ ગાડી રાખી મૂકું છું. ગુરુજી અરે મહિનો રજા લઈને ફરીશ, ગુરુજીનું આ વચન છે આવું કરી દઈશ, વરતાલની અંદર પગ મૂક્યો, વરતાલની કાયાપલટ કરવાની બધા સંતો ભક્તો બધા ભેગા મળીને થયું, બધું સરસ બધું, એ કેટલી બધી સિદ્ધિઓ મળી. પણ ગુરુજી જ્યારે પોતાના સદગુરુની કૃપાને યાદ કરે છે ત્યારે કેવા આર્ત થાય છે, એ હુંકાર વિનાનું જીવન. હવે એમાંનું આપણી અંદર રૂવાડું નથી ત્યારે આપણા જીવનની અંદર કોઈ જગ્યાએ તુલસીનું આ સ્વરૂપ આપણને એ શીખવાડે છે, સમર્પણ, બસ હું કાંઈ નથી, જે છે ભગવાન અને મોટા છે, હું ને મારું જેને તજી દીધું, પીઉડાના હૃદય સ્થાન લીધું, ભગવાન સાણાથી રાજી થાય છે. આપણે લાખો માણસ ભેગા કરી દઈએ તો ભગવાન રાજી થાય, સોનાના સિંહાસન કે સોનાના શિખરો કરીએ એટલે ભગવાન રાજી થાય, એ રાજીપાનું કારણ ચોક્કસ હશે, રાજીપાનો એક પાર્ટ ચોક્કસ છે. પરંતુ જેટલું આપણે આપણા અહમને ઓગાડીએ જેટલા રાજી થાય છે એટલા રાજી ભગવાન કોઈ વાતે કરી નથી થતા. કારણ કે જેને અહમને ઓગાડ્યું છે એની ચિંતા ભગવાનને નથી થતી, ભગવાનને એને હાચવો નથી પડતો, એ તો ગમે તે જગ્યાએ સેફ તિજોરીમાં છે, એને કશું નહીં થાય. હમણાં સેફ જોતા હતા, સોનું બધું મૂકવું હોય ને તો સેફ જોતા હતા, અમુક સેફો એવી હતી કે ભાઈ એ સેફની અંદર 750 ડિગ્રી તાપ લાગે તોય કાંઈ ના થાય, પાણીની અંદર ડૂબાડી દો ને તો એને અમુક સમય સુધી કશું 72 કલાક 78 કલાક સુધી કશું ના થાય, પછી એમાં જેમ જેમ પ્રાઇઝ વધતી જાય એમ એનું એવું વધતું જાય. એમ જેને અહમરૂપી એક ઝેર ઓગળી જાય અને એ ઓગાડવામાં જે મંડી પડે એવી સેફ તિજોરીમાં આવી ગયો, એને ગમે એટલો તાપ માયાનો લાગે એ કોઈ દિવસ એની સેફ તિજોરીમાં પડેલા ધર્મ જ્ઞાન ભક્તિને વૈરાગ્ય એ ક્યારેય પણ સોનું કોઈ લૂંટી ના શકે. મહારાજે જે મધ્યના 55માં કીધું ને એવું થાય, માટે સમર્પણનું પ્રતીક છે. તુલસીજીના આખ્યાન ઉપરથી એક આપણે કથા અલીભાઈની જે હું કહેતો હતો એ આપણે સાંભળવી છે. સૌરાષ્ટ્ર પ્રદેશની અંદર ગણોદ નામનું ગામ છે, એ ગણોદ ગામ પંચતિથિનું ગામ છે ને ત્યાં જૂનાભાઈ જાડેજા દરબાર નિવાસ કરીને રહેતા હતા. સત્સંગી બહુ પાકા, ગામમાં કોઈ સત્સંગી નહીં. જૂનાભાઈને એમ થયું કે થોડી કંઈક વાતો કરું ને કોઈક સત્સંગી થાય તો સારું. હરિભક્તો સત્સંગ કરાવવા માટે પહેલાં બહુ મહેનત કરતા, અને આજે પણ વાલા ભક્તો આપણને આવા મહારાજ ગુરુજી લોયાધામ મળ્યું છે ને તો આપણે એવી વાતો કર્યા જ કરવી જોઈએ, કર્યા જ કરવી જોઈએ. જે ભક્તોએ મહેનત કરી આજે મેકનની અંદર જોવો ને, હરિકૃષ્ણ ભગતને કીધું મહેનત કરી, કેટલું મંડળ સરસ તૈયાર થયું છે, કેટલા બધા સમર્પિત ભક્તો. જ્યાં જ્યાં લંડનની અંદર ગુરુજીએ સંદીપ ભગતને આજ્ઞા કરી કેટલું મોટું મંડળ, અઠવાડિયાના પ્રોગ્રામો કરવા હોય તો સત્સંગથી થાય છે. એમ લોયાધામ પરિવારના ભક્તો આપણે હવે આ વર્ષે નવું કંઈક થોડું કર્યું છે. આપણા ઘરની આજુબાજુમાં હોય ને એક મહિને ઘરમાં સભા કરવી છે. આજુબાજુના એપાર્ટમેન્ટમાં રહેતા હોય ને ઘરમાં રહેતા હોય ને આપણા ઘરમાં સભા, રવિવારે સભા રાખવાની, તમારે ને તમારે સભા કરવાની, સંતોને બોલાવવાની જરૂર નહીં, તમારે ને તમારે બોલાવવાના ને તમારે ને તમારે સભા કરવાની. એ સભામાં કોઈક આવશે, એ સભામાં કોઈ ભેગા થશે તો એમાંથી પછી ક્યારેક લોયાધામ મંદિર સુધી આવશે, સંતોના યોગમાં આવશે. પણ એ પ્રયત્ન કરવાની જરૂર છે. આપણે આપણને મળ્યા જે ભગવાન, કેટલા પાસે કશું આટલા ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્ય નથી, આવો એકાંતિક ધર્મ નથી, પણ એનું મેનેજમેન્ટ જો જબરું છે, પ્રયત્નશીલ છે. દરેક વ્યક્તિ એમ છે કે મને મળ્યા મહારાજ, મને મળ્યા સદગુરુએ મારે દેવા છે. કોઈ પણ વસ્તુમાં એકલા સંતોથી ન થાય. જ્યારે તમે બધા કટિબદ્ધ થાવ કે મારે આવું કરવું છે, મહિનામાં એક દિવસ તમારા એરિયામાં 5 ઘર સારા હોય જેને કંઈક ભગવાનમાં પ્રતીતિ હોય, ભલે ભગવાન સ્વામીને માનતા ન હોય, આવજો ભાઈ સભા રાખી જમવાનું છે, જમાડો, અડધો પોણો કલાક ભજન કરો, થોડી ભગવાનની વાતો કરો અને વાતો કરીને ભેગા કરો. થઈ શકે છે, જો આપણે કરીએ તો થઈ શકે છે, અને કરીએ ને તો સત્સંગ વધે. જૂના ભાઈ પોતે સત્સંગ વધારવા માટેના પ્રયત્નમાં હતા. એમને એક મુસલમાન ખત્રી અલીભાઈ કરીને નાનો દીકરો હતો, લગભગ 10 વર્ષનો હતો, એને જૂનાભાઈ બોલાવે અને 10 વર્ષના છોકરાને ભગવાનના મહિમાની વાતો કરે.
અલીભાઈએ સત્સંગ સ્વીકાર્યો, કંઠી બાંધી ભગવાન સ્વામીના સત્સંગીથી આ એક જૂના ભાઈ દરબારના સત્સંગથી કોઈ સાધુ નહોતા મળ્યા હરિભગતના. અને અમે એ જોયું, અમારા સત્સંગથી જેટલા મજબૂત થાય ને એના કરતાં તમારા સત્સંગથી વધારે મજબૂત થાય. બોલો, સાચી વાત કે ખોટી? હા કે ના? તો કહો સાચી ને. તો કરાવો ને સત્સંગ. અમારા કરતા તમારાથી વધારે મજબૂત થાય હું એટલા માટે કહું છું કે તમારું જીવન પ્રેક્ટિકલ છે. અમે એવું કહીએ કે તમારે મંદિર માટે આવું સમર્પણ કરવું, ભગવાન માટે કરવું, સંત માટે કરવું, ભક્ત માટે કરવું, તો ઓલા કે તમારે જ કંઈ કરવું નહીં, તમારું તમારી નોકરી ધંધો નહીં, તમે તો કહો જ ને. પણ હરિભગત કે ને તો એ જોવે કે આ આટલું કરે છે એટલે એને હાજ પડી જાય. અને તરત જ મેં જોયું હરિભગતથી હરિભગત થયેલા છે ને એકદમ જલ્દી સત્સંગમાં ચડે છે, એકદમ જલ્દી. અને અમારાથી જે થાય ને એ બધા આછા પાતળા રહે, આછા પાતળા રહે. એનું કારણ એ છે, આ તમે આટલી સભા બેઠી છે, લો અહીંથી અહીંથી આમ શરૂ કરો ને અહીં સુધી બેઠી છે, તમે દર શનિવાર અમારું પી પી જ કરો છો ને. ઓછું પીઓ, દિવાળી 5 દી આપીએ ને પછી મારી કંઈક એવા વિશેષ દિવસ હોય તો વિશેષ આપીએ. પણ તોય બહારના પ્રાંતો છે ત્યાં અમે પોતે નથી, ત્યાં કોઈ જગ્યાએ 10 પરિવારો છે, કોઈ જગ્યાએ 5 પરિવારો છે, કોઈ જગ્યાએ 2 જ પરિવારો છે, કોઈ જગ્યાએ 1 જ પરિવાર છે. પણ એ 5 પરિવાર હોય ને તો 5ની ક્વોલિટી એક સરખી જ હોય, કોઈ ફેરફાર નહીં. 10 પરિવારો છે ને તો 10-એ 10નું લેવલ 2 વર્ષે સરખું જ થઈ જાય. પણ અમે જ્યાં પોતે નિવાસ કરીને રહીએ ને ત્યાં તો લેવલ એટલે 0-100ની અંદર એ બીજા હોક કરવા પડે. એમાં નવા 200 બેઠા ને તો 200ના લેવલ જુદા જુદા. હજુ મને એનું રહસ્ય નથી સમજાતું, સાચું કહું તમને. તમને કોઈ મળે તો મને આપજો, હજુ મારી બુદ્ધિ કામ જ નથી કરતી. એ પ્રશ્ન જ્યારે હું વિચારું ને ત્યારે મારી બુદ્ધિ બંધ થઈ જાય છે. એક જ પ્રશ્ન એવો છે જેનો હજુ મને ઉકેલ મળ્યો, એક જ, કે સાધુથી ડાયરેક્ટ પોસાતા હોય એ 200-એ 200 કેમ આમ એક હરખા લેવલના ના થઈ જાય? એનો અર્થ હું એવો નથી કહેતો સમર્પણ વિનાના છે, એનો અર્થ એવો નથી કહેતો ભક્તિ વિનાના છે, હું લેવલની વાત કરું છું. સમજ્યા તમે? તમે મેકન મંડળ, તમે પોતાના હૃદયથી મેકન મંડળ, આપણે એટલો શબ્દ બોલીએ એટલે મેકનમાં તમને શું લાગે, લેવલ કેવું લાગે? એ ઘરકું. લંડન એ ઘરકું. અત્યારે ફ્લોરિડા એ ઘરકું. ટેનેસીમાં ચાલે એ ઘરકું. પણ ન્યૂજર્સી કહો તો, તમારું હૃદય હું ખોટું કહું છું? ખોટું કહેતો આંગળી ઊંચી કરો. તમે ખોટું નથી કહેતો, લેવલ ઊંચું નીચું થાય છે. એનું પાછળનું કારણ શું ખબર? મને જે લાગે છે, બાકી તમે બુદ્ધિશાળી છો તમને જ મળે, મને ના મળે. મને એવું લાગે છે કે તમે ડાયરેક્ટ અમને જ જોવો છો, તમે કોઈ આજુબાજુના, તમે બાજુમાં બેઠેલા હરિભગતને નથી જોતા. તમે અમારા પ્રભાવમાં એટલા બધા રહો છો કે તમે એવું જ જોવો છો, સ્વામી બહુ સારા સંતો, બહુ મોટા, બહુ સારા, આવા ક્યાં મળે. પણ તમે કોઈ દી બાજુવાળાને જોતા નથી કે આ હરિભગત છે. જેમ કે તમે જો કે આ હરિભગત વીકડેઝ હોય તો એ કીર્તન ગાવા આવે છે. માનો કે એક દ્રષ્ટાંત લઈ લો, ભરતભાઈ કીર્તન ગાવા આવે છે, એવરી બુધવારે આવે છે. તો તમે એવું વિચારો કે આ દર બુધવાર કલાક ડ્રાઈવ કરીને આવે છે કીર્તન ગાવા, તો આપણાથી પણ અવાય. કોઈ સુરેશભાઈ જેવા હરિભક્તો છે, 2.25 કલાકથી દર શનિવાર મંદિરે આવે છે, 2.25 કલાક દૂરથી આવે છે, બરાબર. તો 2.25 કલાક દૂરથી એ દર શનિવાર આવે છે, તો મારે તો 2.5 કલાક દૂર હોઉં તો રજા પડાય જ નહીં. ટૂંકમાં આ મેં 2-3 દ્રષ્ટાંત દીધા. એવી રીતે જેમાં જે જે પડેલું છે, જે જે પડેલું છે એનો જો વિચાર કરીએ. આપણા ચિરાગ ભગત છે, ઘણી વખતે આવ્યા હોય, યુવા સભા થવાની હોય, અચાનક જાહેરાત થાય કે સાંજે યુવા સભા થશે, તો રાત્રે 11 વાગે જાય, જો દાદા બેસી શકે એમ હોય તો, પણ જાય નહીં. એવા દ્રષ્ટાંતો ઘણા બધાના છે, નથી એમ નહીં. પણ જો એ હરિભગત હરિભગતને જોશે ને તો ચડશે. પણ બહારના સ્ટેટોમાં બધાને જોવાના કોને હોય? કોને જોવાના હોય? હરિભગત. અમે તો ખાલી ટીવી પર ઓનલાઈન આવીએ અને તમને બધાને અમે ડાયરેક્ટ મળીએ, એટલે અમાર જેવા થઈ ના શકો, સમજાય છે, અને બાજુવાળાને જોઈ ના શકો. પ્રોબ્લેમ આ જ છે. આ મને મારા પ્રશ્નનો જવાબ અંદરથી જ્યારે વિચારું ત્યારે આવે છે. આનું કારણ આટલું જ છે
કે બાજુવાળાને જોઈ નથી શકતા અને અમારા જેવા અમારા જેવા થઈ જાય તો પ્રોબ્લેમ નથી, થઈ જવા લો, તો એવું થવાશે નહીં. અને બાજુવાળાને, કારણ કે હું જોઉં છું એટલે એનો અર્થ એવો ના માનતા કે ન્યૂજર્સીમાં કશું જ નથી, હા એવો અર્થ નથી. આપણે અહીં મહિના મહિનાની કથાઓ હોય ગુરુજીની, રસોડું થાય છે, મહિનો મહિનો બધા આવે છે, એમને એમ નથી આવતા. હું એવું કોઈ વસ્તુ એવું નથી કહેતો બીજા કરતાં કશું ન્યૂન છે, હું એ કહું છું બધાનું લેવલ એક સરખું નથી થતું. બસ મારો પ્રશ્નાર્થ આટલો જ છે કે એક યુવાન જેવો છે એવો બીજો યુવાન એ લેવલનો હું જોઉં છું 5-7 વર્ષ થયા પણ થતો નથી. એક હરિભગત જેવા છે એવો બીજો હરિભગત ઘણા વર્ષો થાય તો થતો નથી. થઈ જાય છે, ઘણા થઈ જાય છે. આ તુલસીદાસભાઈ હમણાં જ સત્સંગમાં આવ્યા છે, પણ મેં એનું જોયું કે એનું ચડતું આમ દોરો આમ ચડતો જાય છે. પણ હું ઘણાને સત્સંગમાં જોઉં છું કે હું જે વર્ષથી જોઉં છું જેસે થે તજુ જેસે થે જ છે. તમે મને પૂછશો કે આ નવા વર્ષમાં સ્વામી તમે વખાણ કરવાની જગ્યાએ શું કર્યું, પણ આવું જ છે. બોલો, સાચું કહું, જેસે થે બોલો. પણ હું સર્ટી એવું ના આપું કે તમે આવા છો એમ, કારણ કે મારો સાધુ દાવો છે. પણ તમે હવ હવના અંતરમાં પોતે વિચારો, તમને ખબર પડી જ જાય ને કે હું હજુ જેસે થે છું. હું હવે થોડોક ઉપર ઉઠ્યો છું, હું થોડો ચડ્યો છું, થોડો ઉતર્યો છું. વેદાંત ભગત ખબર પડે કે ના પડે, બુદ્ધિશાળી છીએ ને, તો ચડે કે આજના કરતાં લેવલ કાલ વધે. આજે કુંજસ ભગત 8 વર્ષથી પિયાનો વગાડતો હોય અમારી ભેગા સામે બેસીને, તો લેવલ 8 વર્ષ પછી એનું. મેં ધાર્યું કે ભાઈ ચિરાયુ ભગત આવ્યા છે તો કુંજસ ભગતનું લેવલ ચિરાયુ ભગતનું થવું જોઈએ ને. એ નથી થતું તો કંઈક એમાં કારણ છે. એ ક્યુ કારણ છે? અમે ડાયરેક્ટ સાધુઓ 10-10 અહીંયા આગળ રોજ પાણી ઉલેચીએ ને રોજ જમીન ખોદીએ તોય નથી થતું, એનું કારણ શું? કારણ કે બધા ડાયરેક્ટ અમારી સાથે છે. એટલે હું તમને નવા વર્ષે એ લેસન આપું છું, તમે એકાબીજા સાથે જોડાઓ. અમારા સાથે પૂરા જોડાઈ ગયા છો, હવે અમારામાંથી નહીં તૂટો. પણ તમે એકાબીજાના જીવનને બહુ જોવો ને બહુ ગુણ લો ને એવું વિચારો, મારે આના જેવું થવું છે. કોઈકને આમાંથી લક્ષ્ય બનાવો, કોઈકને લક્ષ્ય બનાવો, કોઈકને ટાર્ગેટ બનાવો કે મારે આના જેવું મારે કરવું છે. જે લેવલ આપણાથી કોઈક ઊંચા લેવલવાળા તો બધાને જણાઈ જ જાય ને કે આ ભગત આવા છે. બહેનો હોય તો બહેનોમાં જણાઈ જ જાય ને કે આ બેન છે. તો એ ગમે ત્યારે સેવા હોય તો, જોબ કરતા હોય તો એ પડતી મૂકીને આવે છે, સવારના આવે છે, દિવસે આવે છે, રાત્રે આવે છે, ગમે ત્યારે આવવું હોય તો એ ઊભા રહે છે. તો એવું બધાને પોતપોતાના લેવલ તો ખબર પડે જ ને. તો નવા વર્ષે હું નવા વર્ષની પહેલી સભા કરું છું ને ન્યૂજર્સીની, એટલે તમને નવા વર્ષે એક લેસન આપું છું. સાધુ છું કેવું તો પડે, તમે અમને જોવાનું બંધ કરીને, અમારા ગુણ જોવાનું બંધ કરીને તમારી આજુબાજુમાં છે ને એને જોવાનું ચાલુ કરો. તમારાથી ચડેલા પાછા નીચા ના જોતા. વીસ દાડે મંદિર આવતો હોય એને જોવો, એમાંથી ગુણ લો. હા આપણે તો અઠવાડિયે જ આવે તો 20 દિવસે જવાનું, પાછું ઘટી જાય. પણ જે રોજ આવે છે, જેને જ આપણાથી ઊંચા છે, દાદાઓ છે એ ઘનશ્યામ દાદાને, ભીખુ દાદાને જુઓ કે આ સમર્પિત થઈને રહ્યા છે, એનો ગુણ લો તો પછી તમને એમ થાય ને તાલાવેલી થાય, ક્યારે મંદિર જવું, ક્યારે મંદિરમાં રહેવા જવું, ક્યારે મંદિરમાં રહેવા જવું, એવું થાય ને કે ના થાય? એવું થાય. એટલે એકાબીજાને જોશો તો બહુ બળ મળશે. આવું મને રહસ્ય મળ્યું, બાકી તો સર્વજાનને શું કહું કથી. અલીભાઈ હતા, એ અલીભાઈ એવા સત્સંગ એમને એવો કર્યો, એવો કર્યો, સુરવીર મુસ્લિમ જાતિના. મુસલમાનો બધાએ કહેલા તું હિન્દુ થયો, આપણા કોમમાં કોઈ હિન્દુ નથી થયો, કંઠી તોડ, તિલક ચાંદલો ભૂસી નાખ. અલીભાઈ કેવા હતા, કોઈ દિવસ કે મારો ધર્મ હું નહીં મૂકું, મને ભગવાન સ્વામી એને સાચા લાગ્યા છે. સુરવીર ભક્ત સદા ધર્મ રાખે, સુરવીર ભક્ત સદા ધર્મ રાખે, પાડી પાડીને ગાઓ. સંસારી નામે નાથી ન થાકે, સંસારી નામે નાથી ન થાકે, બડ બાહો નામીનો નિત્ય રાખે, બડ બાહો નામીનો નિત્ય રાખે, બડ બાહો નામીનો નિત્ય રાખે,
बड़ बाहु नामिनु नित्य राखे ए मूर्ति नो सुख मनति भावे मूर्ति नो सुख मन अति भावे मूर्ति नो सुख मन अति भावे मूर्ति नो सुख मन अति भावे सुरवीर भक्त संसारी ना मेनाओ थी थाकी ना जाए गम्मे एटलू कोई मेनू मारे पण ए पोतानो धर्म ना छोड़े एम अलीभाई धर्म ना छोड़ियो धीरे 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 मोटा थया 18 वर्षना थया एमना लग्न नक्की थया अने लग्न करवा माटे अलीभाई जाता था एज टाइमे गणोद गाम में जूनाभाई दरबारना दरबारगढ़नी अंदर श्रीजी महाराज संतो भक्तों ने वातो करता था अलीभाई ने खबर पड़ी भगवान स्वामीनारायण मारे गाम आया छे एटले एमने एम थयुं के लग्न करवा तो जाऊज छे पण पहेला भगवानना दर्शन करतो जाओ एटले अलीभाई मुस्लिम छे पोतानी नातने पादरमां ऊभी राखी जानने पादरमां ऊभी राखी लग्न करवा बीजे जावानुं हतुं बीजे गाम એટલે એમ કીધું કે હું હમણાં થોડી વારમાં આવું છું તમે બધા અહીં રોકાવ એમ કહીને અલીભાઈ આવ્યા અલીભાઈ આવ્યા ભગવાન શ્રી હરિને આવીને દંડવટ કર્યા વિચાર કરવા લાગ્યા ભગવાનની સન્મુખમાં હાથ જોડીને કે ભગવાન હમણાં મને હાર પહેરાવે પ્રસાદીનો અને મને આશીર્વાદ આપે મારો લગ્ન પ્રસંગ સારી રીતે પતી જાય એટલે અલીભાઈએ બે વખત પાંચ વખત ભગવાનને જે સમયણ કીધા પણ મહારાજ હામું જોવે જ નહીં પોતાની વાતો કરતા હતા ને ચાલુ રાખી એટલે એક પાર્ષદે મહારાજને કીધું મહારાજ અલીભાઈ લગ્ન કરવા જાય છે એને રજા આપો તો અલીભાઈ લગ્ન કરવા માટે જાય પ્રભુ આશીર્વાદ આપો મહારાજે ધ્યાન જ ના આપ્યું મહારાજ પાછા વાતો કરવા લાગ્યા ભગવાનની પાછો પેલા પાર્ષદે ફરી કીધું મહારાજ અલીભાઈને રજા આપો પ્રભુ એમને જવું છે તમારી આજ્ઞા વિના અહીંથી જશે નહીં માટે રજા આપો પાર્ષદે બે વાર કહ્યું પણ મહારાજ કાંઈ બોલ્યા નહીં પછી વિલંબ થયો ને એટલે જાનના માણસો બધા આકડા થવા લાગ્યા એટલે અલીભાઈ બે હાથ જોડીને આજ્ઞાની રાહ જોઈને સ્થિર ચિત્તે ઊભા હતા એટલે ત્રીજી વાર પેલા પાર્ષદે કીધું મહારાજ જાન બહાર ઊભી છે ને માણસો અકળાય છે અલીભાઈ આપની આજ્ઞા વિના અહીંથી જશે નહીં માટે રાજી થઈને રજા આપો ત્યારે શ્રીજી મહારાજે અલીભાઈ બાજુ જોયું અને અલીભાઈને કીધું અલી તે તો જબરા શણગાર કર્યા છે ને કે આમ વાત કરી અને પછી મહારાજ બોલ્યા જાઓ પરનો ભાઈ તમે પરનો જાઓ પરનો ભાઈ તમે પરનો જાઓ પરનો ભાઈ તમે પરનો જાઓ પરણો ભાઈ તમે પરણો પ્રભુ ભજવા નથી કોઈ નવરો 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 સર્વ જીવાને પરને તર વળગ્યો સર્વ જીવાને પરને તર વળગ્યો સર્વ જીવાને પરને તર વળગ્યો અક્ષરધામનો કામ સુધર્યો અક્ષરધામનો કામ સુધર્યો અક્ષરધામનો કામ સુધર્યો અક્ષરધામનો કામ સુધર્યો અલીભાઈ ને મહારાજ કે પરનો ભાઈ પરનો જાઓ ત્રણ વખત કીધું અલી પરનો ભાઈ પરનો આ જીવને પરનેતર વળગ્યું છે કે આ જીવને પરનેતર વળગ્યું છે તે કેદી ભગવાન ભજશે અને તમને સાચું કહું તમે ગમે એટલું ગૃહસ્થ આશ્રમમાં ભજન કરવા ઈચ્છો થાય નિવૃત્ત થાવ તેદી થાય આ દાદાઓ જેવા અમુક નિવૃત્ત હોય એ ભજન કરતા હોય પણ તમે આખી જિંદગી ભજનનું અંગ ના પાડ્યું હોય તો નવરા થાવ તોય ના ભજાય અને ગૃહસ્થ આશ્રમની અંદર ઉપાધિઓ એટલી છે એટલી બધી ઉપાધિ છે તમે બધા તો ધન્યવાદને પાત્ર છો કે આટલો ટાઈમ કાઢો છો સત્સંગને અર્થે
અહીં આગળ ગમે ત્યારે કથા વાર્તા હાંજે ગોઠવાય ત્યારે હાંજે હાંજે આપણા કેટલા બધા ભક્તો આવીને બેસે છે, એ તો તમે આટલી કથા વાર્તા સાંભળો છો ને એટલે. નહીં તો ઝાઝા ભાગનો સત્સંગ વ્યવહારનો થઈ ગયો છે, વ્યવહારનો. 10 દિવસ કથા હોય ને તો 1 દિવસ જાવું. મંદિરોમાં યુકેમાં કથા હોય, પછી કોઈના બાપુજી પાછળ રાખી હોય, બધી રાખી હોય, એટલે કથાનું પારાયણ હોય ને, તો 7 દિવસની કથા હોય ને તો 7 દિવસમાં 7 દિવસના મોડલ જુદા જુદા હોય. ખાલી પેલા યજમાન પરિવાર મુખ્ય આગળ બેહતો હોય ને એ જ એક હોય, બાકી બધા જ મોડલ બદલાઈ જાય 7 દિવસમાં. અને દરરોજ આપણે પૂછીએ આ કોણ, તો કે આ મારા બનેવી, આ મારા કાકાનો દીકરો, આ આ મારા મિત્ર, આ મિત્ર. હવે સોમવાર આવી ગયો એટલે એની હાજરી. અમને લાગે કે આ બધા કથા સાંભળવા આવ્યા, કથા સાંભળવા ના આવ્યા હોય, વ્યવહારે આવ્યા હોય. તમારી કથાની કોને પડી છે? ગ્રહસ્થ આશ્રમમાં ભગવાન ભજવા હોય, આમાં કેટલા ભક્તો તમે એવા છો જેને ભગવાનનું ભજન કરવું હોય, કેટલાય અમારી પાસે આવીને રડે છે, રડે છે કે ભગવાન ભજવા છે, નિવૃત્ત થવું છે, નથી થવાતું. સવારમાં 7 વાગે સ્ટોર ખોલવાનો હોય કેમ નિવૃત્ત થાય? સાંજે 9 વાગ્યા સુધી એની પર બેસવાનો હોય કેમ નિવૃત્ત થાય? કેવી રીતે ભગવાન ભજે? એટલે મહારાજે કહ્યું, ભાઈ પરનો અલીભાઈ પરનો આ જીવને પરને તર વળગ્યું 3 વખત કીધું. અલીભાઈ મહારાજના આશીર્વાદ લઈને ગયા, પણ અલીભાઈને લગ્ન કરવાનો મૂડ રહ્યો નહીં, કારણ કે મહારાજે ઓલું વચન કીધું ને એ ખટકી ગયું. અને આપણે શું વિચારીએ, ભગવાનનો તો ધર્મ છે એટલે કે હાલો હાલો બેન્ડ વાજા વગાડો, સાધુનો તો ધર્મ એટલે ત્યાગ વૈયામના છે ને. અમે ટેનેસીમાં એક સિનિયર સિટીઝનની સભા કરી, એટલે સભા કરી એટલે કીર્તન ભક્તિ મુકુંદ ભગતે કરી, 4-5 કીર્તન ગાય. મેં કાર્યકર્તાને પૂછ્યું, ભાઈ શું કરવાનું છે એ કહો, તમે કહો તો કીર્તન ભક્તિ કથા 20 મિનિટ કરીએ, કથા કીર્તન જાજા કરીએ. એટલે કાર્યકર્તા કહે, ના ના સ્વામી કથા કરો 1/4 કલાક, 1/4 કલાક કથા કરીએ. તો 4-5 કીર્તન ગવડાયા, ભાઈ 4-1.5 કલાક કથા કરીએ. એટલે હવે પછી મારે તો કથા થોડીક બધી ત્યાગ વૈરાગની આવી જ જાય ગમે નથી, હવે થઈ ગઈ. અને થોડી બધી એવી આમ મેં વાત કરી કે આ જીવનું શું, આ શરીર શું, ગમે ત્યારે પડી જાય, એવું જ કહેવું પડે ને જનરલમાં. તો આવી બધી વાતો કરીને પછી કથા પૂરી થઈ, એટલે એક ભાઈ આવ્યા મારી પાસે, મને કે સ્વામી આ ત્યાગ વૈરાગની વાતો બધી છે ને 5 મિનિટ ટકે, કે ઝાઝી ટકે, એટલે ફરી વાર તમે ભજન 1/4 કલાક કરાવજો. કે મેં કીધું, ભાઈ તમે જેવી આજ્ઞા તમારા કાર્યકર્તાઓએ કરી એવું મેં કર્યું, હવે તમે આ કાર્યકર્તાઓને કહી દેજો કે ફરી વાર જ્યારે આવે ત્યારે કીર્તન ભક્તિ 1/4 કલાક ને કથા 15 મિનિટ, તો એવું કરશો, અમને શું વાંધો છે? આ તમારા કાર્યકર્તાઓએ જેવું કીધું એવું મેં કર્યું. એ ભાઈ એવા મળ્યા, બોલો મને આવ્યા, મને કે આ સ્વામી તમે જે કહો ને કે દેહ નાશવંત છે અને આ જગત નાશવંત બધી બધી વાતો કરો ને 5 મિનિટ ટકે, કે એને સાચું જ કીધું છે, આમે એવું જ છે, તમે આ હોલના દરવાજાની આમ જાઓ ને આમ જાઓ એટલે પૂરું. અરે દરવાજાને બહાર નહીં જાઓ ને, એકાબીજાને મળશો આરતી સ્તુતિ પછી તોય પૂરું. અલીભાઈ ક્યાં ગામના હતા એ પછી ફરી વખત કથા આવે તે દી યાદ આવે કે આ કંઈક કીધું તું ખરું સ્વામી અલીભાઈ જેવું. એટલો બધો પ્રભાવ છે જગતનો. અલીભાઈએ મગજમાં રાખ્યું મૂળ આવ્યો નહીં લગ્ન કરવાનો, સમજાય? લગ્ન તો કરી લીધું. આજે હું યાદ કરીશ આપણા અક્ષર નિવાસી મામાને, ગઈકાલ એમની પુણ્યતિથિ હતી, 3 નવેમ્બર હતી જ્યારે દેવ ઉઠી એકાદશી 2014માં હતી, ત્યારે નવેમ્બર 3 તારીખ હતી, આ નવેમ્બર 8 તારીખ હતી. અને મામાને જ્યારે એના વર્ષ પહેલાં કેવું જ રિકી ભગતના લગ્ન થયા હતા, ત્યારે રિકી ભગતના લગ્નમાં ડલાસ જવાનું હતું. અને આ ડોનેશન બોક્સ પાસે મામા ઊભા હતા. ઘનશ્યામ મહારાજની હજુ ત્યારે ઘનશ્યામ મહારાજ હતા કે મને ખ્યાલ નથી એક્ઝેક્ટ તારીખ સાલ, પણ ત્યારે ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠા નહીં જ થઈ હોય. એટલે અહીંયા ડોનેશન બોક્સ પાસે ઊભા હતા અને રડતા હતા. મેં કીધું, મામા કેમ રડો છો આટલા બધા? મને કે મને કોઈ જગ્યાએ રસ રહ્યો નથી, કે અને આ છોકરાઓનું લગ્ન હોય એટલે જવું પડે, કે મારી ફરજ પૂરી મેં કરાવી દીધું, પણ હારું 3 દિવસ મારે સાધુને છોડીને જવાનું છે? કે આ ડોનેશન બોક્સ પાસે રડે. મેં કહું, મામા આપણે તો શું, હવે આપણી ફરજ છે કરી આવવાની પૂરી, ત્યાં કથા સાંભળજો હવારે, તમારે તો ફોન ચાલુ કરીને ખૂણામ જતું રહેવું, બીજું હું. પણ એ રડતા હતા. રિકી ભગતને ત્યારે ગમ્યું નહોતું, એને મને 10 દિવસ 15 દિવસ કે મહિના પછી ભેગા થયા, મને કે સ્વામી મારા પપ્પાને કોઈ મારા લગ્નમાં રસ જ નહીં, દીકરો પરંતુ એને રસ ના હોય આવું કેવું પપ્પાનું વર્તન, એમ એને મને એવું કીધું. એટલે મેં કીધું કે પપ્પાને મેં કીધું બહુ ભક્તિ લાગી ગઈ છે ને,
એટલે હવે સંસારમાંથી વિરક્ત થઈ ગયા છે. અને મેં કહું ભગવાનને જેને પોતાની પાસે લેવો હોય ને એને ધીરે ધીરે બધેથી વિરક્ત કરે એટલે એવું હોય. પણ હવે એને જ કંઈ મારી વાત સમજાય નહીં. જ્યારે મામા ધામમાં ગયા ત્યારે રિકી ભગતે મને અઠવાડિયા પછી કીધું કે સ્વામી, પેલું મેં તમને પૂછ્યું હતું ને તમે મને કીધું હતું ને એ મને આજે સમજાયું કે પપ્પાને આટલા ટૂંકા સમયમાં મારા લગ્ન પછી લઈ લેવાના હતા ને એટલે પપ્પાને મહારાજે વિરક્તિ કરાવી એ મને આજે સમજાયું. પણ મામા એવી રીતે જીવી ગયા જેને સંસારમાં કોઈ જગ્યાએ પ્રીતિ નહોતી રહી. મને તો હજુ આજે એ ટોન સંભળાય છે ને, જ્યારે વચનામૃત વાંચતા હતા, જ્ઞાન સ્વામી વચનામૃત વાંચતા હતા અને પ્રથમનું 38મું વાંચ્યું કે બહાર ગમે એટલી પ્રવૃત્તિ હોય પણ હૃદયમાં જો એનો રંચ નહીં તો એનું બંધન નહીં. મૂળ શબ્દો જ અમે વાંચતા હતા, વિવેચન કરતા નહોતા. અને મેં પૂછ્યું, મામા હૃદયમાં કોઈ ઈચ્છા ખરી આ જગતની? કોઈ યાદ આવે અત્યારે મહારાજ લેવા આવે તો? મન કે કશું યાદ ના આવે. મેં કીધું સાચું બોલો છો મામા? તો કે કશું યાદ ના આવે. ત્યારે ઘરેથી ફોન આવ્યો, દીકરીનો ફોન આવ્યો, મામા કે રીંગો વાગે છે. મેં કીધું આજ તો મોટી એકાદશી, કોઈનો ફોન ઉપાડવો નથી આપણે, આજ તો ભજન જ કરવું છે. મારે નહીં ઉપાડવાનો ને તમારે નહીં ઉપાડવાનો. 38મું પત્યું પછી મેં કીધું, ઋષિ સ્વામી વાંચતા હતા, ઋષિ સ્વામી જોકે ચડે, મેં કીધું હવે જ્ઞાન સ્વામી ના આપો. મેં કીધું પ્રથમનું 53મું 54મું વાંચો. એટલે મેં આમ ક્રમ નક્કી કરી રાખ્યો હતો કે આટલા વચનામૃત મારે આજે સાંભળવા છે, મૂળ વચનામૃત જ, કારણ કે હું બેઠો હોઉં તો એ વાંચતો અને સાંભળવાની મને ટેવ. એટલે હું આજ મોટી એકાદશી છે, નિર્જળા છે, તો ભજન કરીએ. જેવું પ્રથમનું 54મું વચનામૃત શરૂ થયું એકાદશીનું અને મોક્ષના દ્વારની વાત આવી, પ્રથમનો 38મું પત્યું ત્યારે તો હું પૂછું છું, મામા મહારાજ અત્યારે આવે તો? મન કે તૈયાર. હું ખરેખર તૈયાર? ત્યારે એનું લટકું મને યાદ છે, આમ જ મને કીધું. મને કે તૈયાર જ ને, કે એની ટેવ હતી ને પદ્ધતિ આમ આમ મને કીધું. આમ હું આગળ બેઠો તો એ પાછળ હતા. તૈયાર જ ને, કે હું ખરેખર તૈયાર? તો કે ખરેખર તૈયાર. હવે મને ખબર નથી કે હું પૂછું છું આનું આ પરિણામ આવવાનું છે, પણ એ પ્રથમનું 54મું એકાદશીનું જ વચનામૃત, એકાદશીનું જ વચનામૃત, મોક્ષ દ્વારમ અપાવૃતમ બોલાય અને મામાને મોક્ષનું દ્વાર ખુલી જાય. ઠાકોરજીને સાધુ વચનામૃતની પારાયણ કરતા કરતા ધામમાં જાય અને જીવન જીવ્યા કહેવાય. થોડાક કાળની અંદર કામ કરી લીધું. કોઈને માગ્યું મૃત્યુ નથી મળતું. કોઈ રૂપિયા ખર્ચી જાને કે હું રૂપિયા ખર્ચું ને મારું મૃત્યુ આવું આવે, મારી બાજુમાં સાધુ વચનામૃત વાંચતા હોય, ઠાકોરજી હોય ને સાધુ હોય અને મારો શ્વાસ છૂટે, શક્ય નથી. ગૃહસ્થ આશ્રમમાં નથી શક્ય, ત્યાગ આશ્રમમાં શક્ય છે. કારણ કે અમે લોકો જ્યારે એવી અવસ્થામાં જઈએ ત્યારે અમારી આજુબાજુ ભક્ત ચિંતામણીને બધું વંચાવા જ માંડે ઓટોમેટિકલી. પણ ગૃહસ્થ આશ્રમની અંદર શક્ય બને છે, જ્યાં આગળ ફ્રી હોય ઘરના પરિવારના. અત્યારે આપણા નરેનભાઈના માતૃશ્રી અત્યારે બસ હવે મહારાજના ધામમાં જવાની તૈયારીમાં છે. બધા પ્રાર્થના આજે ધૂન કરીશું આપણે કે બાને મારા સુખેથી લઈ લે. તો આજુબાજુમાં એને ભક્ત ચિંતાવણના પાઠ, જન્મંગલના પાઠ, વંદુના પાઠ એની આજુબાજુ થાય છે. અને આપણા પરિવારજનોએ એવું રાખવું જ કે આપણા વડીલોનો જ્યારે અંતકાળ હોય ત્યારે બધેથી રજાઓ લઈ લેવાની, મહિનાની રજા લેવી પડે, મહિનાની લઈને એની આજુબાજુ ભજનવાળું વાતાવરણ કરી દેવાનું, વારાફરતી રજાઓ લઈને. પણ એનું આખું જ જે અંતિમ ઘડી છે ને એ બહુ મોટું રિઝલ્ટ આપવાવાળી છે. ત્યારે એ કરી લે કામ થઈ જાય. કે મામા કંઈ એવા મોટા સિદ્ધ કે એટલા બધા નિષ્પૃહી કે વૈરાગ્યવાન આ જગતમાંથી, એવું કંઈ નહોતું થઈ ગયું. પણ થઈ ગયું તો શું? ભગવાનને સાધુમાં હેત, આ સાધુ મારા હું એનો, આ થઈ ગયું હતું. જેના કારણે વૈરાગ્ય પણ આવી ગયો, ધર્મ પણ આવી ગયો, ભક્તિ પણ આવી ગઈ અને અંતકાળે મૃત્યુનો ભય પણ ના લાગ્યો. મેં કીધું મહારાજ લેવા આવે તો તૈયાર, અને તૈયારીમાં જ ગયા. હું કે છું કર્યા વિના ગયા. બોલો, એવા મામા, એમની ગઈકાલે પુણ્યતિથિ હતી ત્યારે મામાને અને એમના પરિવારને તાળીઓથી વધાવીએ. જેને આવો સત્સંગ આપ્યો, જેને આ લોયા ધામની અંદર જે પરિવારની પાયાની સેવા છે અને આજ દિવસ સુધી જેની સેવા આ મંદિરની અંદર પીવડા ઘનશ્યામ મહારાજના ચરણારવિંદમાં છે, જેને આવી ઘટના ઘટે, આવી ઘટના ઘટે અને જેને કોઈ પ્રકારનું આશ્ચર્ય ના થાય, જેને કોઈ પ્રકારનો ધ્રાસકો ના પડે, આવી ઘટના ઘટે, પોતાના પિતા પોતાના પતિ સાધુની સેવામાં ધામમાં જાય અને એને ઘેર જઈને તમે વચનામૃતની બળભરી વાત એ જ દિવસ કરી શકો. 2 વાગે ધામમાં જઈને સીધા રોડ પરથી યોગેશ ભગત અમને લઈ જાય અને ત્યાં મામાને ઘેર ગયા, બહેનો બહેનોની મર્યાદામાં, ભાઈઓ ભાઈઓની, થોડા કંઈક ભૂપેન્દ્રબેન બધા આવી ગયા હતા, ત્યાં મેં વચનામૃત વાંચ્યું. વચનામૃતની કથા તે જ દિવસે એ ઘરમાં થાય, આપણે એમ કહી શકીએ. પૂર્વે તો જે શાસ્ત્રોમાં લખાના છે લખાયા હોય, આજે જો નિષ્કુળાનંદ સ્વામી હોય ને તો આવા પરિવારોના નામ લખે.
ભક્ત ચિંતામણીમાં નામ લખ્યા, થોડી વાત નથી, થોડી વાત નથી. આપણા કેયુર ભગત બેઠા છે, અનિકેત ભગત આજે આવ્યા, બાએ જે સમર્પણ રાખ્યું છે, જે સત્સંગનો પક્ષ રાખ્યો છે, ભક્ત ચિંતામણી નિષ્કુળાનંદ સ્વામી લખે તો તે દિવસે આના નામ લખાય. કરોડોની સંપત્તિ છોડી દીધી છે ભગવાનને ગુરુજી માટે. જો ભગવાનને ગુરુજીના પક્ષે ના આવ્યા હોત, એમના પિતાશ્રી હતા થોડાક બીજી રીતના, એમને એક જ વિરોધ હતો, તમે સત્સંગમાં જાઓ એનો વિરોધ નથી, પણ લોયાધામમાં નહીં. વિરોધ લોયાધામનો હતો. તમે બીજા કોઈ પણ મંદિરમાં જાઓ, પણ લોયાધામમાં નહીં. અને બાને પાક્કું હતું કે મારે આ સાચા સાધુ મળ્યા છે, તો મારે હવે આ સાચા સાધુ સિવાય ક્યાંય નહીં. જો એ ત્યાં રહ્યા હોત તો અત્યારે આ લોકો મોટેલમાં પોતે કામ કરે છે, ભલે આટલા રૂપિયા સત્સંગ માટે ખર્ચતા, શેઠિયા થઈને નથી ફરતા. એના પરિવારો, બા, પોતે એ બધાએ હજુ બધું જ કામ કરે છે. કોઈ કામ એવું નથી કે જે નહીં કરતા હોય. શેઠિયા થઈને મોટેલો નથી ચલાવતા, મહેનત કરીને ચલાવે છે. પરંતુ જો એ લોકો એ પક્ષે ગયા હોત તો આજે આ છોકરાઓને કોઈ જગ્યાએ મોટેલની રૂમ જાતે કોઈ જગ્યાએ બનાવી ના પડત, કે કોઈ જગ્યાએ મેનેજર તરીકે ઊભું ના રહેવું પડત, એને જાતે કોઈ ઉપર ધ્યાન ના રાખવું પડત. કરોડોને અબજોની સંપત્તિ એની પાસે હોત, સોનાના બિસ્કીટ હોત, એવું કહું તો ઓછું નહીં, એવી સંપત્તિ એના પિતાની હતી. એ બધી બીજા હરામી લોકો પાસે જતી રહી, કારણ કે એના પિતા એટલા બધા ગુસ્સે થયા કે આ લોકોને તો કાંઈ દેવું જ નથી, બધું બીજાને દઈ દીધું. અનિકેત ભગતને, કેવું ભગતને હું ઘણી વખત વાત કરું કે તમે આ ખારું ખરું ગુમાવી દીધું, હા, બાકી કેટલા રૂપિયા હોત તમારી પાસે અને આ બધી મહેનત કરવાની, મજૂરી કરવાની. ત્યારે એટલું જ કે એ કદાચ હોત ને સ્વામી તો દારૂડિયા ને વ્યસનીને જુગારી થઈ ગયા હોત, એની જગ્યાએ ભગવાનને ગુરુજી છે ને બહુ મોટી સંપત્તિ છે, ભલે આખી જિંદગી મહેનત કરવી પડે. એને પશ્ચાતાપ નથી થતો કે મેં આ પક્ષ રાખીને શું મેળવ્યું, આ પક્ષ રાખીને શું મેળવ્યું. તો ભગવાનને સાધુનો પક્ષ રાખ્યો પછી હું શેઠિયો થઈ જવો જોઈએ ને, તો એવું તો થયું નહીં, મહેનત તો કરવી પડે જાતે. અને ઓલી બાજુ તો બધી જ સંપત્તિ હતી, લોકરોના લોકરો ઇન્ડિયામાં નહીં ભરેલા હતા, બધું જ હરામી લોકો લઈ ગયા, પણ કોઈ જગ્યાએ ખચકાટ ના થયો, દુઃખ નથી થયું. ઉપરથી વાલા ભક્તો, ગુરુજીના સંસ્કાર જો, એ પિતા જ્યારે અંતકાળે દવાખાનામાં ગયા ત્યારે હરામી લોકો બાજુમાં બેહીને પત્તા રમતા, નહોતી એની સેવા કરતા, કોઈ આવે ને ત્યારે આમ ખોલો ખાલી આમ બનાવી દે આખો આટા ટોપ, કાકા બાપાના બધા હોય ને આટા ટોપ કરી નાખે, ત્યારે આ બે દીકરાઓને ગુરુજીએ સેવા કરવા મોકલી. અંતિમ અવસ્થા સુધી આ બે દીકરાઓએ હોસ્પિટલમાં એ બાપની સેવા કરી. આ લોયાધામ પરિવારના સંસ્કાર, આપણા ગુરુજીએ કેવા સંસ્કાર આપ્યા છે. એમને એમ કીધું કે બેટા, એ ગમે એવા છે તો એ તમારા બાપ છે, એને ભલે અન્યાય કર્યો તમારી સાથે, પણ તમે મારા છો તો તમારી ફરજ છે કે તમારે અત્યારે એની સેવા કરવા જવું જોઈએ, એને જરૂર છે. જ્યારે એમના પિતાથી બોલાતું નહોતું, સહીઓ પેલા લોકોએ ખોટી કરાવી લીધેલી, બધી સંપત્તિ લઈ લીધેલી, અંતકાળે એના પિતાને ખબર પડતી હતી કે મેં મારા છોકરાઓ સાથે અન્યાય કર્યો છે અને મારી આ બધું હરામી લોકો લઈ ગયા છે, પણ નો ચાન્સ, હાથ નહોતા ચાલતા, મોઢું નહોતું ચાલતું, આંખમાંથી ખાલી આંસુડા જતા હતા, પણ આ છોકરાઓએ અંતકાળે પણ એ બાપના આશીર્વાદ મેળવ્યા. એ લોયાધામ પરિવારની સંપત્તિ આપણા ગુરુજી આ આપ્યું છે. આ કથાઓ પ્રત્યક્ષની એટલા માટે હું કહું છું કે પરોક્ષની અલીભાઈની કથા તો આપણે સાંભળશું, પણ આ પ્રત્યક્ષની કથાઓ ઘણીક વખત દરેકને ખબર નથી હોતી કે આપણી આજુબાજુમાં બેઠેલા કેવા હોય છે, કેવા હોય છે આપણી આજુબાજુમાં બેઠેલા છે એને કેવો કેવો એનો સમર્પણ ભાવ હોય છે એની આપણને ખબર નથી હોતી. જેની ખબર પડે એનો વિચાર કરીએ તો આપણા જીવમાં બહુ બળ આવે, બહુ હિંમત આવે, જીવન જીવવાની બહુ શક્તિ આવે, બહુ શક્તિ આવે. માટે વાલા ભક્તો, હિંમતથી ભગવાનને ભજવા. અલીભાઈએ વચનને યાદ રાખ્યું, લગ્ન કરવા માટે ગયા, લગ્ન કર્યા, કોઈ જગ્યાએ મૂળ છે નહીં. લગ્ન કર્યા પછી વાટ જોવે છે ભગવાનના વચનની, બધું જ કામ કરે પણ વચન સંભારી, મૂર્તિ સંભારે, સર્વ ક્રિયામાં ઘડી ન વિસારે, મંદિરમાં બેસી ભજન કરે, હરિ વિના બીજું પર હરે, ભગવાન વિના બીજું કાંઈ નહીં, ભજન કર્યા કરે. હવે 18 વર્ષનો એમનો દીકરો થયો અલીભાઈનો, એટલે અલીભાઈએ પોતાના દીકરાને બોલાવીને કીધું, બેટા જો, મેં તને 18 વર્ષ મોટો કર્યો, હવે તું તારી જાતે કમાતો થઈ શકે છે, તું હવે કામ કર, કપડાં બનાવવાનો ધંધો કરતા એ, તો કે તું આવે કામ કર, અને 18 વર્ષ મેં તને મોટો કર્યો, તું 18 વર્ષ મને હવે પાલવ, મેં તને પાલવ્યો છે ને, હવે 18 વર્ષ તું મારું પાલન કર.
અને 18 વર્ષ પછી જો હું જીવતો હોઉં તો આપણે બંને પાછા ભેગા થઈને કામ કરશું. મારું 18 વર્ષનું ઋણ તારા માથે છે બેટા, તું 18 વર્ષ મારી સેવા કર. અને ત્યારે પેલો દીકરો ગુણિયલ હતો, એ કે બાપા હું તમારી આખી જિંદગી સેવા કરીશ, તમે તમારે ભજન કરો. એ તો મુસ્લિમ જાતિનો હતો, એને મુસ્લિમ જ ધર્મ રાખ્યો હતો. અલીભાઈ એકલા જ સત્સંગી આખા ઘરમાં, એના ઘરવાળા પણ મુસલમાન, એને કેવી રીતે સત્સંગ રાખ્યો હશે કલ્પના કરો, કેવી રીતે રાખ્યો હશે. રોજ જૂનાભાઈ સાથે ગણોદના મંદિરમાં બેસવાનું, ભજન કરવાનું, વાતો કરવાની, કથા સાંભળવાની, ઘેર જવાનું. પછી એક દિવસ એવું થયું, જૂનાગઢથી સદગુરુ ગુણાદિતાનંદ સ્વામીની હયાતીમાં કોઈ સંસ્કૃત ભણેલા સાધુ નહોતા. પુરાણી રઘુવીર ચરણદાસજી એક જ પ્રથમ સંસ્કૃત ભણીને સારા વિદ્વાન થયા હતા અને બહુ જ ઉત્તમ શૈલીમાં કથા વાર્તા એ સ્વામી કરતા, એક જ વિષય ઉપર 8 દિવસ સુધી મનનીય પ્રવચન આપી શકતા, આવા પ્રતિભાશાળી સાધુ રઘુવીર ચરણ સ્વામી. અને ત્યારે એ કથા કરવા માટે જાડિયા ગામ ગયેલા, વરજાંગ જાડિયા, એ ગણોદથી નજીક થાય એટલે કથા કરવા ત્યાં મંદિરમાં ગયેલા. ત્યારે અભેશી જે હતા, જૂનાભાઈ દરબારના દીકરા અભેશીજી, એ અભેશીજીને અલીભાઈ રોજ ચાલીને કથા સાંભળવા આવતા ગણોદ ગામ, જાડિયા ગામ. એ રીતે એમને શ્રદ્ધાથી બરાબર 1 મહિના સુધી કથા સાંભળી અને કથાની જ્યારે આગલી અંતિમ દિવસ હતો, એટલે કાલે અંતિમ દિવસ, એનો આગલો દિવસ, એ દિવસે અલીભાઈ રઘુવીર ચરણ સ્વામીને પગે લાગીને વ્યાસપીઠે કહે છે અને અભેશીભાઈને પણ કહે છે. શું કહે છે? સંત સમાગમને પ્રતાપે, સંત સમાગમને પ્રતાપે, અલીભાઈ ભજનથી ભાખે, અલીભાઈ ભજનથી ભાખે, કાલે ધામમાં જાવો છે મારે, કાલે ધામમાં જાવું છે મારે, અંતિમ દિન રહ્યો મારે માટે, અંતિમ દિવસ રહ્યો મારે માટે, અંતિમ દિન રહ્યો મારે માટે, અંતિમ દિન રહ્યો મારે માટે. અલીભાઈ કહે છે કે હવે મારા માટે આજે છેલ્લો દિવસ, છેલ્લા જય સ્વામિનારાયણ. ત્યારે પેલા રઘુવીર ચરણ સ્વામી કે હવે એક જ દિવસ બાકી છે, કાલ કથા પૂરી થશે, આવજો ને કાલે. અભેશી કે હું આવવાનો જ છું ને, કાલે આપણે હાલે હારે ચાલે આવશું. ત્યારે અલીભાઈ કે મારે તો ધામમાં જવાનું છે કાલે, આજે મારો આ પૃથ્વી પર છેલ્લો દિવસ છે. એક મુસ્લિમ જ્ઞાતિના ભક્તને આટલી ખબર પડે એ ભગવાન સ્વામીનો પ્રતાપ કે મારે કાલે ધામમાં જવાનું છે. જો તો ખરા, મારે કાલે ઇન્ડિયા જવાનું છે, મારે કાલે અહીંથી વર્જિનિયા જવાનું છે, એમ કે જ મારે તો કાલે ધામમાં જવાનું છે. મુસલમાન જાતિનો શું, એને જે ભગવાન મળ્યા હતા એ આપણને નથી મળ્યા? શું એને જે શાસ્ત્રો મળ્યા હતા એ શાસ્ત્રો આપણને નથી મળ્યા? શું એને જે સદગુરુ મળ્યા હતા એવા સદગુરુ આપણને નથી મળ્યા? બધું જ આપણને મળ્યું છે, કસર આપણી છે, બધું જ એવું ને એવું જ મળ્યું છે, એવું જ મળ્યું છે. એના એ જ ભગવાન મળ્યા છે, એના એ જ શાસ્ત્રો છે, એના એ જ સાધુ છે. અલીભાઈ જય સ્વામિનારાયણ કહીને ત્યાંથી નીકળ્યા છે, સ્વામીનું પૂજન કરીને રૂપિયો દક્ષિણા મૂકી છે અને પોતે ત્યાંથી નીકળ્યા, ગણોદ ગામ આવ્યા. રાત્રે પોતાના ઘરની અંદર સૂતા હતા, સૂતા નથી, માળા કરવા બેઠા છે. ઘરના પરિવારજનો પૂછે છે કે આજે પિતાશ્રી તમે કંઈક જુદી રીતના લાગો છો. ત્યારે અલીભાઈ કે બસ, કાલે તો જે ધામની વાટ જોઉં છું એ ધામમાં જવું છે. સૂર્યોદય થાય હવે ક્યારે, અક્ષરધામે જાવું નાથ હારે, વાલો વાલા સંતો સાથે આવે, મારા ભૌતિક દેહને તજાવે, દિવ્ય દેહને આપશે નાથ. રાત્રે આવું સપનું જોવે છે, મુક્તો સંગે થાશે મારો વાસ, તે
तेज मध्य जड़ हड़तो धाम शीतलता कोटी चांद समान तेज तेज ना छे ज्या अंबार तेज मध्य सिंहासन अगाध बिराजे पेवड़ो त्या सदाय मुक्तो पेखी मूर्ति हर खाय मुक्तो पेखी मूर्ति हर खाय रात्रे अली भाई विचारे छे आ भौतिक देह ने तजीने दिव्य तनु मळशे तेजोमय धाम अक्षर धाम जे धाम ने पामीने क्यारे पाछू पड़वानु नथी अनंत मुक्तो जे आनंद भरिया प्रभुजीनी पाशे रिया छे तेजनी भूमिकानी अंदर अनंत मुक्तो ए मूर्तिनु सुख ले छे मुक्तोनी भेगा मारे पण जईने बेसवुं छे रात्रे विचार करे छे वाला भक्तो जेना आपणा वर्षो नजीक छे अठवाडिये एक वखत જે યુવાન છે ને અઠવાડિયે એક વખત વડીલો છે ને અઠવાડિયામાં બે ચાર વખત વિચાર કરો એ મુક્તોની પંક્તિમાં જઈને બેસવું છે પંચાળાના પહેલામાં મહારાજ કે ઠેક અક્ષરધામમાં પહોંચવું છે કોઈ ઓરાધામમાં રહેવું નથી આ દેહ કરીને હવે ઠેક અક્ષરધામમાં મુક્તોની વચ્ચે જઈને બેસવું છે એ મૂર્તિનું સુખ આપણે લેવું છે ફરી જન્મ મરણમાં આવવું નથી અલીભાઈ આવું વિચારે છે બીજો કોઈ વિચાર નથી કરતા છોકરાનું શું થશે ઘરવાળીનું શું થશે આ બધાનું શું થશે કાંઈ વિચાર નહીં આ વિચાર ઉપર અલીભાઈ આપણને શીખવાડે છે સમર્પણ વાળો આવો હોય બીજો દિવસ થયો સવાર પડ્યું સ્નાન કર્યું મંદિર ગયા મંદિરમાં જઈને ધૂન કીર્તન ભજન કર્યા અભેશી પણ એ દિવસે કથા તો હાંજે હાંજે થાય એટલે બપોરે હજુ મંદિરમાં જ છે અભેશીએ કીધેલું અભેશી દરબારે કે તમે ધામમાં જાઓ તો મારી હાજરીમાં જજો અને ત્યારે અલીભાઈએ કીધેલું કે તમે કથા સાંભળવા જશો ને એ પહેલાં હું ધામમાં જતો રહીશ બોલો કથા સાંભળવા તમે જશો એ પહેલા હું ધામમાં જતો રહીશ શું આ શાસ્ત્રોની કથાઓ છે આજે પણ આવી ઘટનાઓ ઘટે છે નથી ઘટતી એમ નહીં આજે પણ ઘટે છે અને અલીભાઈ ભજનમાં બેઠા છે બપોરનો એક વાગ્યાનો ટાઈમ થયો મંદિરમાં કોઈ નથી એક અભેશીભાઈ અને અલીભાઈ બેઠા છે ત્યારે અભેશીભાઈને અલીભાઈ કહે છે હવે હું મારે ઘેર જઉં કારણ કે અહીં મારો દેહ પડશે ને તો મારા સંબંધીઓ અહીં મંદિરમાં આવે ને હારું નહીં એટલે હું મારે જાતિ પ્રમાણે હું મારે ઘેર જઉં ત્યાં જઈને દેહ મૂકીશ એટલે આ બધી ઉપાધિ નહીં બીજી પોતે ઘેર ગયા છાનથી લીપન કરાવેલું જ હતું સ્નાન કરીને પોતાના પરિવારને કહે છે ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે ભગવાન સ્વામિનારાયણ સત્ય છે ભગવાન સ્વામિનારાયણના સાધુ સત્ય છે ભગવાન સ્વામિનારાયણના શાસ્ત્રો સત્ય છે આ ભગવાનના સંતો આ ભગવાન મને અત્યારે લેવા આવ્યા છે અને ભગવાને અલીભાઈને દેહ તજાવીને પોતાના વિમાનમાં બેહાડીને અક્ષરધામમાં લઈ ગયા આ અલીભાઈ વિશ્વાસીને શ્રીજી સદા સોંગા વિશ્વાસીને શ્રીજી સદા સોંગા લેવા આવે નથી થયા મોગા તારીવા આવે નથી થયા સોંગા લેવા આવે નથી થયા મોગા લેવા આવે નથી થયા મોગા નાથ પધાર્યા દયા કરીને નાથ પધાર્યા દયા કરીને લઈને ચાલ્યા તમે અલીને લઈને ચાલ્યા તમે અલીને લઈને ચાલ્યા તમે અલીને લઈને ચાલ્યા ધામે અલીને ભગવાન અલીભાઈને લઈને પોતાના ધામમાં ગયા બસ ભક્તો આ ચરિત્રથી આપણે તુલસી વિવાહ પરથી એક સમર્પણ એક મુસ્લિમે પોતાનું જીવન જો સમર્પણ કર્યું તો ભગવાન એની ભેગા અખંડ રહ્યા આપણે પણ આપણું તન મન ધન ભગવાનને સમર્પિત કરી ભગવાનને વરીને રહીએ મોટા પુરુષો ગુરુજી જેવા એના વચન ઉપર જીવીએ મારું અને તમારું બધાનું જીવન નવા વર્ષે અહમ અને મમત્વ રહિત થાય એવી ભગવાન અને ગુરુજીના ચરણમાં પ્રાર્થના કરું છું છેલ્લે એક કડી ગાય આપણે કથાને પૂર્ણ કરીશું
ભગવાન ને ગુરુજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમને આ ભૂલાડજો. નવું વર્ષ 2076ના વર્ષની અંદર અમારામાંથી હુંકાર અને મમત્વ બેનો નિવેડો લાવજો. અમને તમને વધારે વાલા બનીએ, અમે દાસ બનીએ, નિર્દોષ બનીએ, સરળ બનીએ, સહજ બનીએ, દંભરહિત બનીએ, તમારા કિંકર બનીએ, રજ બનીએ, પામર બનીને તમારી પાસે બાળ બનીને રહીએ, તમારા બાળક થઈને રહીએ. આવી ભગવાન હે ગુરુજી તમે અમને સદબુદ્ધિ આપજો એવી મહારાજ ગુરુજીના ચરણોમાં છેલ્લે પ્રાર્થના કરી પછી કથાને આ કડી ગાઈને પૂર્ણ કરીશું. હુંને મારો સદાય ભુલાડો, હુંને મારો સદાય ભુલાડો, હુંને મારો સદાય ભુલાડો, હુંને મારો સદાય ભુલાડો. તમે ને મુક્ત અનુભવાવ, તમે ને મુક્ત અનુભવાવ, તમે ને મુક્ત અનુભવાવ, તમે ને મુક્ત અનુભવાવ. અહમમતાના બંધન કાપો, અહમમતાના બંધન કાપો, અહમમતાના બંધન કાપો, અહમમતાના બંધન કાપો. સુખ મૂર્તિનું બાળને આપો, સુખ મૂર્તિનું બાળને આપો, સુખ મૂર્તિનું બાળને આપો, સુખ મૂર્તિનું બાળને આપો. મારે આશર પ્રભુ તમારો, મારે આશર પ્રભુ તમારો, માટે હું મા તમે જ પ્રકાશ, માટે હું મા તમે જ પ્રકાશ. મારા અસ્તિત્વને પ્રભુ મેટે, મારા અસ્તિત્વને પ્રભુ મેટે, મારા અસ્તિત્વને પ્રભુ મેટે, મારા અસ્તિત્વને પ્રભુ મેટી. મારે જાવું છે તમને ભેટી, 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 મારે જાવું છે તમને ભેટી. શ્યામ મહારાજની જય. શ્રી પતિમ શ્રી ધરમ.